हेलो फ्रेंड्स, गुजराती रसोड़ूमां तमारू स्वागत छे अने हूँ छु पलक। आजे आपणा रसोड़े सरस मजानी पंजाबी सब्जी बनवानी छे। पण ज्यारे पण आपणे पंजाबी सब्जी बनावता होईए छे त्यारे तेनो मेन जे बेज होय छे ए छे एनी ग्रेवी। तो आजे आपणा रसोड़े सरस मजानी पंजाबी सब्जी बनवानी छे पनीर दो प्याजा अने एना माटेनी रेड ग्रेवी, ब्राउन पेस्ट अने पंजाबी चॉप मसालो बनवानो छे, जे आपणने शीखवाना छे शेफ श्रेયસ હરસોરા। આવો એમને બોલાવી લઈએ। કેમ છો શેફ? બસ મજામાં। બસ એકદમ મજામાં। ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે। થેન્ક યુ। તો આજે અમારા દર્શકોને તમે એકદમ સ્ક્રેચથી પંજાબી સબ્જી બનાવતા શીખવવાના છો, એટલે પંજાબી કોઈ પણ સબ્જી બનાવો એના માટેનો મેઇન બેઝ છે એની ગ્રેવી। તો આજે જે ગ્રેવી બનવાની છે અને જે સબ્જી બનવાની છે એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? તો સૌથી પહેલાં તો આપણે હું તમને થોડું ઇન ડિટેલમાં સમજાવી દઉં। તો જે પનીર જો પ્યાઝ જે છે એ તમે ભીંડી સાથે પણ બનાવી શકો છો અને બીજા અલગ અલગ ઇન્ગ્રીડિયન્ટ સાથે પણ બનાવી શકો છો, રાઈટ? તો એવું નથી કે તમે પનીર સાથે જ બનાવો, આપણે અહીંયા પનીરનો યુઝ કરીશું કારણ કે પનીર અત્યારે ટ્રેન્ડમાં છે, કોઈ પણ પંજાબી સબ્જીમાં જતું હોય છે, રાઈટ? સેકન્ડ વસ્તુ કે દો પ્યાઝ એટલે બે વખત કાંદાની પ્રેપરેશન, બે વખત ડુંગળીની પ્રેપરેશન, રાઈટ? તો બે વખત આપણે જે કાંદા છે એને બે વખત આ સબ્જીમાં યુઝ કરીશું, બે અલગ અલગ રીતે વાપરીશું। એક હશે જે આપણો સ્લાઇસ કરેલા અનિયન અને બીજા હશે ડાઈસ કરેલા અનિયન। તો એ રીતે પનીર દો પ્યાઝ જે રેસીપી છે એ બનશે અને એના માટે જે જે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈશે એ આપણે જોઈ લઈએ। તો સૌથી પહેલાં તો આપણે પનીર લેવાનું છે, પનીરના મોટા ટુકડા કરવાના છે। ત્યારબાદ ટમાટર લીધા છે આપણે, એને થોડા મોટા કાપી લીધેલા છે ગ્રેવી માટે। ત્યારબાદ આપણે સ્લાઇસ કરેલા અનિયન લીધા છે। આ જે સ્લાઇસ કરેલા અનિયન છે એ ઘણી બધી જગ્યાએ યુઝ થશે, એ રેડ ગ્રેવી, બ્રાઉન પેસ્ટ અને જે આપણા પનીર દો પ્યાઝ બનાવવાના છે એની જે મસાલો બનાવશો એમાં પણ યુઝ થશે। ત્યારબાદ ડાઈસ કરેલા અનિયન છે એ પનીર દો પ્યાઝમાં યુઝ થશે। ત્યારબાદ આપણે કેટલાક આખા મસાલા પણ યુઝ કરીશું, આમાં છે હરી ઇલાયચી એટલે કે જે નાની ઇલાયચી આવે છે તે, ત્યારબાદ છે તજના ટુકડા, ત્યારબાદ છે લવિંગ, ત્યારબાદ છે એલચો અથવા તો મોટી ઇલાયચી અથવા તો કાળી ઇલાયચી આપણે જેને કહીએ છીએ તે, ત્યારબાદ આપણે બટર યુઝ કરીશું, ત્યારબાદ આપણે કાજુ યુઝ કરીશું ગ્રેવીને થીક કરવા માટે અને રિચનેસ આપવા માટે, ત્યારબાદ આપણે ફાઇનલી ચોપ કરેલા અનિયન યુઝ કરીશું, આ ચોપ મસાલામાં જશે, ત્યારબાદ ફાઇનલી ચોપ કરેલા ટમાટર છે આપણી પાસે તે પણ ચોપ મસાલામાં જશે, ત્યારબાદ આપણે દહીં યુઝ કરીશું, ત્યારબાદ આપણે લસણ, ગ્રીન ચીલી, આ ચોપ કરેલું લસણ છે ચોપ મસાલા માટે, ચોપ મસાલા માટે, અને તે જ રીતે આ ચોપ કરેલા આદુ છે તે પણ ચોપ મસાલા માટે છે, બરાબર? ગ્રીન ચીલી આખી લેવાની છે, સૂકા લાલ મરચાં લેવાના છે, એ જ રીતે આદુ છે, અને આ દરેક વસ્તુથી આ જે સેમ વસ્તુ જ આપણે યુઝ કરીશું દરેક ગ્રેવી બનાવવા માટે અથવા તો જે પનીર દો પ્યાઝ છે ગ્રેવી એ બનાવવા માટે, પણ એની જે ટેકનિક છે દરેકની એ અલગ અલગ છે, તો હું તમને બાય ફ્રોમ સ્ક્રેચ એકદમ ડિટેલમાં શીખવાડીશ। અને તેની સાથે આપણે બીજા પાવડર મસાલા જે આપણું જે સ્પાઇસ બોક્સ હોય છે તે આપણે વાપરીશું, જેમાં જે બધા પાવડર મસાલા છે અને જીરું છે, હિંગ છે, તે બધી વસ્તુઓ નોર્મલ, અને સાથે આપણે તેલ વાપરીશું। બસ આટલી જ વસ્તુ આપણે વાપરીશું જે ઇઝીલી અવેલેબલ છે અને તમે આરામથી બનાવી શકો છો આ સબ્જીને। તો ચલો એને સ્ટાર્ટ કરીએ। ઓકે, તો સૌથી પહેલાં આપણે શું બનાવવાનું છે? તો સૌથી પહેલાં આપણે રેડ ગ્રેવી બનાવીશું। રેડ ગ્રેવી બનાવતા થોડી વાર લાગતી હોય છે કારણ કે એ જે ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે, તો આપણે સૌથી પહેલાં રેડ ગ્રેવી બનાવીશું અને જ્યાં સુધી રેડ ગ્રેવી કૂક થતી હશે ત્યાં સુધી આપણે બાકીને જે બ્રાઉન પેસ્ટ છે અને ચોપ મસાલો છે તે રેડી કરીશું। તો રેડ ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલાં તો મેં એક પેન લઈ લીધી છે, એ પેનમાં સૌથી પહેલાં જશે ઓઇલ, બરાબર? આપણે અહીંયા 250 ગ્રામ ટમાટરની આપણે રેડ ગ્રેવી બનાવીએ છીએ, બરાબર? તો એની માટે 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ લેવાનું છે, ઓઇલ વધારે નથી નાખવાનું, ઓઇલી આપણે ગ્રેવી નથી જોઈતી, ટમાટરની જે એક સ્વીટ ટેંગી ફ્લેવર હોય છે રેડ ગ્રેવીમાં એ આવવો જોઈએ। ઓઇલ ફક્ત અને ફક્ત આપણે જે મસાલા અને જે અનિયન્સ છે જે સકળાઈ જાય એટલું જ લેવાનું છે, એની સાથે આપણે ખડા મસાલા નાખી દઈશું। આપણે ફક્ત અને ફક્ત 250 ગ્રામ મસાલાની, સોરી, 250 ગ્રામ ટમાટરની બનાવીએ છીએ, તો એના માટે ફક્ત અને ફક્ત એક જ લવિંગ જશે, બહુ મસાલા નથી નાખવાના, નહીં તો મસાલાનો ફ્લેવર ગ્રેવી પર એટલો બધો ઓવરપાવર થઈ જશે કે જે રેડ ગ્રેવી છે એનો જે નોર્મલ ફ્લેવર હોય છે એ નહીં આવે, બરાબર? એક લવિંગની સાથે જશે એક એલચી, એની સાથે આપણે નાખી દઈશું 1 કાળી એલચી। એકચ્યુઅલી 1 કિલો ટમાટરની અંદર આપણે 1 જ કાળી એલચી નાખવાની હોય છે, પણ આને 1/4 કરવી થોડી મુશ્કેલ છે, તો આપણે 1 નાખી દઈશું, પણ એને આપણે જ્યારે
ફાઇનલ પ્રોસેસ કરીશું ત્યારે એને હટાવી લઈશું જેનાથી એનો ફ્લેવર ઓવરપાવર નહીં થાય. આની સાથે જશે તેજપત્તા. તેજપત્તાનો એકદમ નાનો ટુકડો આપણે નાખવાનો છે. તમારી પાસે નાનો ટુકડો ન હોય તો જે મોટો ટુકડો છે એનો અડધો કરીને નાખજો. આખું તેજપત્તું નથી નાખવાનું 250 ગ્રામમાં, નહીં તો ગ્રેવીમાં તેજપત્તાનો જે ફ્લેવર છે એ એકદમ વધારે થઈ જશે. એની સાથે આપણે નાખી દઈશું 3-4 મરીના ટુકડા. આખા મરી આપણે નાખવાના છે જેનાથી ફ્લેવર એનો એકદમ ફ્રેગરન્ટ થઈ જશે. અને સાથે જશે એક દાલચીનીનો ટુકડો, એકદમ નાનો ટુકડો નાખવાનો છે કારણ કે આપણે ફક્ત અને ફક્ત 250 ગ્રામનું જ બનાવીએ છીએ, રાઈટ? તો આ મસાલાની સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને રોસ્ટ કરવાના છે તેલની અંદર. ઓલમોસ્ટ એની સ્મેલ આવવા લાગી છે. તો હવે તરત ને તરત અંદર જશે અનિયન્સ. હવે કોઈ પણ પંજાબી ગ્રેવી જ્યારે તમે બનાવો તો એમાં મેઇન વસ્તુ જે એમાં હોય છે એ છે અનિયન્સ અને ટમાટરનો રેશિયો, રાઈટ? રેડ ગ્રેવીમાં લાલ કલર આવવો જોઈએ પ્લસ ટમાટરનો ફ્લેવર આવવો જોઈએ. તો એના પ્રમાણમાં જે રેશિયો હોય છે, જે નોર્મલ રેશિયો, એ એક ભાગ જ્યારે તમે કાંદા લો છો એની સામે તમારે 10 ભાગ ટમાટર લેવાના હોય છે. તો મેં કરીબન 250 ગ્રામમાં ફક્ત 3-4 ટમેટા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે 250 ગ્રામ થઈ જાય છે, બરાબર? તો 3-4ની સામે અડધો અનિયન થાય એટલો જ અનિયન લેવાનો છે. તો એટલા અનિયનની સ્લાઇસીસ આપણે નાખી દીધું, એકદમ ઓછી, બરાબર? તો અડધાનો અડધો એક મીડિયમ સાઇઝ જે અનિયન હોય છે એનો અડધાનો અડધો એની સ્લાઇસીસ કરી લેવાની છે, જે મેં પહેલેથી કરીને રાખેલી છે એમાંથી આપણે લઈશું. હવે આપણને લાલ કલર જોઈએ છે તો તેના માટે અનિયન્સને આપણે બ્રાઉન નથી કરવાના, જસ્ટ એક પિંકિશ રંગ આવવો જોઈએ અને અનિયન્સ હલકાસા સોફ્ટ થઈ જવા જોઈએ. બસ એટલી જ કૂકિંગ કરવાની છે. કરીબન 15-20 સેકન્ડ થશે ત્યારે અનિયન હાફ કૂક થઈ જશે, જેટલી જે સ્ટેજ ઉપર આપણે જવું છે ત્યાં સુધીમાં, બરાબર? અને 15-20 સેકન્ડ પછી આપણે અંદર નાખી દઈશું 3 ગાર્લિક. આ થોડી નાની છે, થોડી મોટી હોય તો તમે 2 જ નાખજો, બરાબર? 3 ગાર્લિક આખા અને આદુનો 1/2-1/2 ઇંચનો ટુકડો, જસ્ટ આટલો જ ટુકડો આપણે લેવાનો છે, વધારે જરૂર નથી. અને સાથે જશે ગ્રીન ચીલી. જો તમારી પાસે એકદમ નાની જે ગ્રીન ચીલી આવે છે હોય તો એક ઇનફ છે. આપણી પાસે થોડા મરચાં છે એને મેં કાપી લીધા છે, તો એની 8-10 ટુકડા જેટલા આપણે નાખી દઈશું. એક આખી ગ્રીન ચીલી પણ તમે નાખી શકો છો, ઇઝ પરફેક્ટલી ઓકે. બસ આને આપણે સાંતળવાના છે. આખા નાખી દીધા છે કોઈ ઇશ્યુ નથી, કારણ કે એટ ધી એન્ડ આ પીસાવાનું છે. તો તમે ગમે તે રીતે કટ કરીને નાખી શકો છો. બસ જ્યારે તમે અનિયન્સ નાખો ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે એ સ્લાઇસ કરેલા હોવા જોઈએ, નહીં તો એનું જે ટેક્સચર છે એ નહીં આવે, બરાબર? તો ધીરે ધીરે આની સ્મેલ આવવા માંડી છે. આપણે એને આખા કૂક નથી કરવાના, જસ્ટ હાફ ડન થઈ જાય એટલે આ 250 ગ્રામ ટમાટર છે એને આપણે રેન્ડમ કટ કરેલા છે એ અંદર નાખી દઈશું. ટમાટરને તમે મોટા પણ કાપી શકો છો, રાઈટ? અને કેટલાક લોકો છાલ ઉતારીને પણ ટમાટરને યુઝ કરતા હોય છે, તો એ પણ મેથડ પરફેક્ટલી ઓકે છે. પણ આપણે એટ ધી એન્ડ એને પીસવાના છે, તો ઇટ્સ ઓકે, બરાબર? તમારે જો પીસીને જ્યારે આપણે સીવ ન કરવાની હોય ગ્રેવી તો તમે એને છાલ ઉતારીને યુઝ કરી શકો છો. પણ આપણે એકદમ સ્મૂથ ટેક્સચર લાવવા માટે એને પહેલાં પીસીશું અને પછી સીવ પણ કરીશું, તો એના માટે તમે છાલ સાથે યુઝ કરી શકો છો. આનાથી થોડા મોટા ટમાટરના ટુકડા પણ તમે લઈ શકો છો. ટમાટર નાખ્યા પછી ગેસને થોડો હાઈ કરી દેવાનો છે. બધાને એક વસ્તુની ફરિયાદ હોય છે કે અમે જ્યારે ગ્રેવી બનાવીએ છીએ ને ત્યારે બહાર જેવો ટેસ્ટ નથી આવતો, ટમાટરનો ફ્લેવર ડેવલપ કેમ નથી થતો. એનું રીઝન એમ એ છે કે જ્યારે તમે ટમાટર નાખો એટલે ઓન ધી સ્પોટ તમારે ફ્લેમને હાઈ કરી દેવાની છે. રીઝન એનું એ છે કે જ્યારે તમે ટમાટર નાખશો તો ટમાટરમાં પાણીનો ભાગ ઘણો વધારે હોય છે, બરાબર? તો પાણીના ભાગ પાણીને લીધે એ પાણી વધુ છે ને પેનમાં આવી જશે, અને એ પાણીને તરત ઉડાડવું જરૂરી છે. નહીતર શું થશે કે એ પાણીમાં ટમાટર બફાવવાના ચાલુ થઈ જશે, જ્યારે એક્ચ્યુઅલમાં આપણે એને તેલમાં શેકવાના છે તો એના જ પાણીમાં બફાય નહીં. એના માટે તમારે ફ્લેમને હાઈ કરવાની છે, તો જેટલું પણ પાણી નીકળશે એ ઓન ધી સ્પોટ ઉડતું જશે અને તેલમાં ટમાટર શેકવાના ચાલુ રહેશે, રાઈટ? જો તમે આ વસ્તુ નહીં કરો અને ફ્લેમ હાઈ નહીં કરો તો ટમાટર એક્ચ્યુઅલમાં શેકાશે નહીં, એ બફાશે. અને બાફેલા ટમાટર અને શેકેલા ટમાટરનો જે ફ્લેવર હોય છે જે અલગ અલગ હોય છે. તો આ જ કારણ છે કે બહાર જેવી જે ગ્રેવી જે છે એ નથી બનતી, કારણ કે ટમાટરના જે શેકવાની જે પ્રોસેસ છે એ સરખી રીતે ફોલો નથી થતી, રાઈટ? તો આપણે એને ટમાટર ગલી ન જાય, મતલબ સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી એને શેકવાના છે. એનું વોટર કન્ટેન્ટ ઓલમોસ્ટ 90% ઉડી જવું જોઈએ.
અહીંયા થોડો ટાઈમ લાગશે, કરીબન 3-4 મિનિટ જેવો આપણે એને શેકીશું. તો શેફ, જે આપણે પંજાબી સબ્જી બનાવતા હોય છે એનો જે બેઝ છે એ ગ્રેવી છે, તો મેઈન જે બેઝની જે ગ્રેવી કહેવાય એ કઈ કઈ ગ્રેવી છે? હવે આપણે, હું તમને ઇન ડિટેલમાં સમજાવું તો ટોટલ 5 પ્રકારની ગ્રેવીઓ હોય છે. એકચ્યુઅલમાં હું તમને થોડી હિસ્ટ્રી પણ જણાવી દઉં કે જે પંજાબી ફૂડને આપણે પંજાબી ફૂડ તરીકે ઓળખીએ છીએ, જે એકચ્યુઅલમાં પંજાબી ફૂડ છે જ નહીં. એનું રીઝન એ છે કે ગ્રેવીઝ જે છે એનું જે ઓરિજિન છે મુઘલાઈ ફૂડ છે, બરાબર. અને પંજાબનો જો તમે રીજન, કોઈ દિવસ તમે પંજાબ જાઓ તો તમે ત્યાંના ગામ અને એ બધું તમે ફરશો તો તમને ખબર પડશે કે જેટલા પણ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે પંજાબીમાં વાપરીએ છીએ ને એ એકચ્યુઅલમાં ત્યાં થતા જ નથી. તો જે ઓરિજિન જ નથી તો એ ક્યુઝિન ત્યાંનું કેવી રીતે હોઈ શકે? પણ થયું શું કે જે મુઘલો જ્યારે અહીંયા રાજ કર્યું અકબરના જમાનાથી લઈને આપણે ઔરંગઝેબના જમાના સુધી, તો દિલ્હીને એને રાજધાની બનાવેલી અને દિલ્હીની આજુબાજુના જેટલા પણ પ્રદેશો છે તેના ઇન્ગ્રીડિયન્ટ્સને એ લોકોએ પિક કર્યા અને એમની ટેકનિક્સથી બનાવ્યું અને જે એક આખી ક્વિઝિન ઉપલબ્ધ જે આપણે અત્યારે જેને પંજાબી તરીકે ખાઈએ છીએ એ એકચ્યુઅલમાં એક મુઘલાઈ અને પંજાબી ક્વિઝિનનું ફ્યુઝન છે. અને એ પંજાબી ફ્યુઝનમાં જે ગ્રેવીઓ મેઇન છે એ 5 ગ્રેવીઓ છે, બરાબર. સૌથી પહેલી તો રેડ ગ્રેવી જે આપણે બનાવીએ છીએ, બીજી હોય છે યલો ગ્રેવી જે એને કોરમા ગ્રેવી તરીકે બી આપણે ઓળખીએ છીએ, અને ત્રીજી હોય છે બ્રાઉન અનિયન પેસ્ટ. એનું કામ હોય છે કે જ્યારે તમારે એક સ્મોકી ડીપ ફ્લેવર આપવો હોય ત્યારે એ બ્રાઉન અનિયન પેસ્ટનો યુઝ થાય છે, જે આપણે આ સબ્જીમાં આપીશું, બરાબર. ચોથો હોય છે પંજાબી ચોપ મસાલો, બરાબર. પંજાબી ચોપ મસાલો એ એક ટાઈપનો મસાલો છે, જ્યારે તમે એક ટેક્સચરવાળી ગ્રેવી બનાવતા હોય કે જેમાં હલકો ટેક્સચર, દરદરું ટેક્સચર આવવું જોઈએ, ત્યારે અનિયન ટમેટો મસાલો પણ એને કહેવાય છે, એ એમાં યુઝ થાય છે. અને પાંચમી હોય છે વ્હાઇટ ગ્રેવી. વ્હાઇટ ગ્રેવી કાજુ, મગજ અને કાંદાના યુઝથી બને છે. આ 5 બેઝ છે. એકચ્યુઅલી લોકો જે ગ્રીન જે પાલકની પેસ્ટ છે એને પણ ગ્રેવી તરીકે જ ગણે છે, પણ એકચ્યુઅલમાં એ કોઈ ગ્રેવી નથી. એ પાલકને તમે પીસી લો એટલે એનો જે ગ્રીન રંગ આવો જોઈએ સ્વાભાવિક છે. એમાં કોઈ એવી ટેકનિક કે કોઈ એવી લોજિક ફોલો નથી થતું કે તમે એને ગ્રેવીનું નામ આપી શકો. જે બેઝિક જે છે એ આ જ ગ્રેવીઓ છે. જ્યારે તમે રેસ્ટોરન્ટમાં ખાવા જશો તો જે આપણે બધી રેસિપીઝ જોઈએ છીએ અને શીખીએ છીએ એ રીતે એ રેસિપીઝ નથી બનતી. એમાં ફક્ત ને ફક્ત જે ગ્રેવીઝ જે છે અલગ અલગ જાતની એના રેશિયોઝને મિક્સ કરીને એક ફ્લેવર આપવામાં આવે છે કોઈ પણ સબ્જીનો. પણ એ વસ્તુ પોસિબલ નથી ઘરમાં, કારણ કે તમારે એક સબ્જી બનાવવા માટે 8-10 ગ્રેવીઓ રેડી કરવી પડે અને એને તમે મિક્સ કરો તો ક્વોન્ટિટી પણ વધી જાય અને 4 જણા માટે પોસિબલ નથી. તો જેટલા પણ શેફ્સ છે એ લોકોએ એનું એક શોર્ટ વર્ઝન બનાવ્યું છે કે જેમાં અનિયન અને ટમેટોના રેશિયોઝને તમે આગળ પાછળ કરીને તેનો ફ્લેવર બેસાડી શકો, રાઈટ. તો આ છે કે 5 ટાઈપની ગ્રેવીઓ હોય છે, બરાબર. તો 3-4 મિનિટ થયા પછી તમે જોઈ શકો છો કે ટમાટર ઓલમોસ્ટ સોફ્ટ થઈ ગયા છે, ગળી ગયા છે. આ સ્ટેજ સુધી તમારે ટમાટરને કૂક કરવાના છે. ટમાટરની જે ભૂનાઈ છે એનું જે શેકાવાનું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અહીંયા જો અહીંયા નહીં શેકાય તો ટમાટર જેમ મેં કીધું એ પ્રમાણે બોઇલ થશે, રાઈટ. એનો જે શેકાવાનો જે ફ્લેવર છે એ નહીં આવે. તો અહીંયા એ ઓલમોસ્ટ શેકાઈ ગયા છે, ગળી ગયા છે. આ સ્ટેજ ઉપર આપણે નાખીશું પાવડર મસાલા. પાવડર મસાલામાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કશ્મીરી ચીલી પાવડર. કશ્મીરી ચીલી પાવડરની તીખાસ વધારે નથી હોતી, એમાં એનો એ જે લાલ રંગ હોય છે ને એ આપવાનું કામ હોય છે. તો લાલ રંગ માટે આપણે જે રેડ ગ્રેવી બનાવ્યા છે તો લાલ રંગ માટે આપણે શું નાખવાનું છે? કશ્મીરી ચીલી પાવડર. તમે અહીંયા કશ્મીરી આખા મરચાં પણ યુઝ કરી શકો છો, પણ આપણી પાસે અત્યારે અવેલેબલ નથી તો આપણે નથી નાખ્યા. એકાદું તમે કશ્મીરી લાલ મરચું આખું યુઝ કરશો તો એનો કલર એકદમ મસ્ત થઈ જશે. આપણે કરીબન 250 ગ્રામ પ્રમાણે 1 ટીસ્પૂન જેટલું નાખી દેવાનું છે કશ્મીરી ચીલી પાવડર. તેની સાથે જશે 1/8 ટીસ્પૂન જેટલી, ફક્ત અને ફક્ત લાલ રંગ જે આવે છે એને ઉઠાવવા માટે નાખવાની છે. હલ્દીનો ફ્લેવર નથી તો એકદમ ઓછી 1/8 ટીસ્પૂન જેટલી જ હલ્દી નાખવાની છે, વધારે નથી નાખવાની. અને તેની સાથે જશે ધાણાજીરું પાવડર 1/4 ટીસ્પૂન જેટલો, બરાબર. આપણે મસાલાના અત્યારે ઓછા નાખવાનું કારણ એ છે કે આ ગ્રેવીને આપણે પછીથી બીજી એક સબ્જી બનાવવામાં યુઝ કરવાના છે, રાઈટ. તો એમાં પણ મસાલા પડશે, તો અત્યારે તમે વધારે મસાલા નાખી દેશો તો એ મસાલા એની સાથે ઓવરપાવર થઈ જશે. તો આપણે અહીંયા ચઢિયાતી ગ્રેવી નથી બનાવવાની, એકદમ એકદમ બેઝ ગ્રેવી જે કહેવાય ને કે જ્યાં તમે ગમે ત્યાં યુઝ કરી શકો અને એમાં મસાલા આગળ પાછળ કરીને એ પર્ટિક્યુલર સબ્જીનો ફ્લેવર આપી શકો એ લેવલની જ ગ્રેવી આપણે બનાવવાની છે, રાઈટ. હવે અહીંયા આપણે વધારે નથી શેકવાનું આને, રાઈટ. ફક્ત જે આપણે પાવડર મસાલા નાખ્યા છે એ હલકા શેકાઈ જાય એટલું આને શેકવાનું છે. અને ત્યાર પછી આપણે આની અંદર નાખી દઈશું પાણી.
જો ટમાટર તમારા શેકાયા નહીં હોય અને એ પહેલાં જો તમે પાણી નાખશો તો સેમ વસ્તુ થશે, ટમાટર પાણીમાં બોઇલ થવાના ચાલુ થઈ જશે, રાઈટ? અને આપણે એ નથી જોઈતું, રાઈટ? અહીંયાથી જેવો તમે પાણી નાખો, પાણીનું કોઈ માપ નથી, ટમાટર ડૂબે એટલું પાણી નાખવાનું છે અને આપણે પછી એને કૂક કરવાની છે, રાઈટ? તો પાણી ટમાટર ડૂબે એટલું આપણે નાખી દીધું છે અને તમે જોઈ શકો છો કે ઉપર જે તરી જે છે, રસો જે છે, એ ઓલમોસ્ટ તમારી જે બહાર જે ગ્રેવી મળે છે એવા કલરનો આવી ગયો છે, બરાબર? પણ હજી આપણે તમે જોયું એ પ્રમાણે કે ગાર્લિક છે, પછી જિંજર છે અને મસાલા છે, એને આપણે બહુ લાંબા ટાઈમ સુધી કૂક નથી કર્યા, તો એનો ફ્લેવર બરાબર અંદર બેઠો નહીં હોય. તો એના માટે હવે આની લોંગ પ્રોસેસ કરવાની છે, આને ઢાંકી દેવાની છે આ સ્ટેજ સુધી. નમક મેં અંદર એડ નથી કર્યું, નમક આપણે એટલા માટે એડ નથી કર્યું કારણ કે આપણે જ્યારે પનીરનો પ્યાઝ ફાઇનલ પ્રેપરેશન બનાવશું ત્યારે આપણે એમાં નમક એડ કરીશું. તમે જો આ ગ્રેવીને સ્ટોર કરવાના હોય તો તમે આમાં નમક એડ કરી શકો છો, કારણ કે નમક નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. પણ અત્યારે આપણે એને તરત જ યુઝ કરવાની છે તો આપણે નમક એડ નથી કર્યું, રાઈટ? તો હવે આની ઉપર આપણે લીડ લગાવી દઈશું. થોડું ઓર પાણી મને જરૂર લાગે છે કારણ કે આપણે એને લાંબા ટાઈમ સુધી કૂક કરીશું, તો થોડું ઓર પાણી આપણે અંદર નાખી દઈશું અને ધેટ્સ ઇટ. આપણી રેડ ગ્રેવીનું જે પ્રિપરેશન છે એ રેડી છે, બરાબર? હવે આને ઓકે એકદમ ધીમી આંચ ઉપર છોડી દેવાનું છે. ધીરે ધીરે જે પાણીમાં જે અનિયન્સ છે, ગાર્લિક છે, જિંજર છે, ગ્રીન ચીલી, એ બધાનો ફ્લેવર આવી જશે. ટમાટર સાથે જ્યારે આપણે એને બ્લેન્ડ કરીશું ત્યારે બ્લેન્ડ થઈને એકદમ ગ્રેવી આવશે, એકદમ ફાઇન ગ્રેવી બહાર નીકળશે, બરાબર? તો આને હવે છીડવાનું નથી, 15-20 મિનિટ સુધી આને છોડી દેવાનું છે. આ જ એનો રાસ છે રેડ ગ્રેવીનો, કે તમે જેટલું એને વધારે ને વધારે થવા દેશો એટલું જે એનો ફ્લેવર વધારે પકડશે, રાઈટ? તો આને આપણે સાઈડ ઉપર લઈ લઈએ અને જ્યાં સુધી 15-20 મિનિટ સુધી આ થાય છે ત્યાં સુધી આપણે બાકીના જે પંજાબી ચોપ મસાલો અને બ્રાઉન પેસ્ટ છે એ બનાવી લઈશું, રાઈટ? તો બીજો ગેસ આપણે ઓન કરી દઈએ. તો હવે આપણી સેકન્ડ પ્રિપરેશન કરીશું. જ્યાં સુધી આપણી રેડ ગ્રેવી થાય છે ત્યાં સુધી આપણે બ્રાઉન અનિયનની પેસ્ટ બનાવી લઈશું, બરાબર? તો સૌથી પહેલાં આપણે નાખીશું, એક પેન લઈ લીધી છે અને એકદમ ધીમી આંચે રાખીશું અને ઓઇલ નાખીશું કરીબન 1/2 ટેબલસ્પૂન જેટલું, વધારે નહીં, બરાબર? કારણ કે આ બટરમાં એ થશે, ફ્રાય થશે, બરાબર? અને તેની સાથે આપણે એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલું બટર, બરાબર? વધારે આપણે નથી લેતા અત્યારે. તેલ નાખવાનું રીઝન એ છે કે બટરનો જે સ્મોકિંગ પોઈન્ટ હોય છે એ બહુ જ ઓછો હોય છે, તો બટર બળી ન જાય એટલા માટે તેલ એમાં નાખવામાં આવે છે, બરાબર? તેલમાં આપણે એને સોતે નથી કરવાનું, બટરને આપણે સરખી રીતે પીગાળી લઈશું. આ રીતે હલાવશો તો બટર જલ્દી પીગળી જશે, રાઈટ? હવે આ સ્ટેજ ઉપર આપણે આખા મસાલા નાખી દઈશું. એક નાનકડો ટુકડો તેજપત્તાનો, કાળી ઇલાયચી, રાઈટ? એક નાનો ટુકડો તજનો, બરાબર? અને ગ્રીન ચીલી, આપણે નાની ચીલી હોય તો તમારે આખી નાખી દેવાની છે, નહીં તોડીને, કારણ કે આપણે આને પીસવાનું નથી, ગ્રીન ચીલીને આપણે પાછળથી કાઢી લઈશું, બરાબર? તો એટલા માટે તમારે આખી નાખવી જરૂરી છે, તમે એમાં ટુકડા નહીં નાખી શકો, નહીં તો ટુકડા શોધીને કાઢવા થોડા ભારે છે, બરાબર? આ ચાર વસ્તુ ગઈ અંદર. હવે જશે અનિયન્સ. તમારે જેટલા અનિયન્સની પેસ્ટ બનાવી એટલા અનિયન્સની પેસ્ટ બનાવી શકો છો. આજે મેં મસાલા નાખ્યા છે એ 1 કિલો, બરાબર 1 કિલો માટે પૂરતા છે, પણ આનાથી ઓછા આપણે ન નાખી શકીએ એટલા માટે આટલા જ મેં નાખ્યા છે, બરાબર? અહીંયા કરીબન હું 3 અનિયન્સની પેસ્ટ બનાવીશ, કારણ કે એટલી પેસ્ટ આપણને પનીર દો પ્યાઝમાં જરૂરી છે. તો 3 અનિયન જેટલું આપણે એકદમ ફાઇનલી સ્લાઇસ કરેલા અનિયન્સ આપણે અંદર નાખી દઈશું. હવે અનિયન્સને જ્યારે તમે સ્લાઇસ કરો ત્યારે જો તમને હાથોથી સ્લાઇસ કરતાં ફાવતો હોય તો ઠીક છે, નહીં તો બેટર છે કે તમે સ્લાઇસરનો જ યુઝ કરો, કારણ કે અનિયન્સને એકદમ ફાઇન સ્લાઇસ તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન સ્લાઇસ હોવા જરૂરી છે, તો જ એ બરાબર રીતે ફ્રાય થઈને એકદમ બ્રાઉન અને કેરેમલાઇઝ થશે. નહીંતર જો અનઇવન કટ તમે કરશો તો અડધા અનિયન કેરેમલાઇઝ થઈ જશે, અડધા બળી જશે, અડધા કાચા રહી જશે, એવું થશે. અને એને જ્યારે તમે પીસશો તો જે પેસ્ટનો જે સ્વાદ આવવો જોઈએ એ નહીં આવે. અનિયન્સ નાખ્યા પછી એને બટર સાથે આપણે મિલાવી દેવાના છે. આ રીતે આપણે ઉપર તવેથો મારશું તો એના જે એકદમ એક એક લચ્છા છે એ અલગ પડી જશે. તમે જોઈ શકો છો કે બટરમાં અનિયન્સ સોતે થવા માંડ્યા છે. ધીરે 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 અનિયન્સનું જે મોઇશ્ચર કન્ટેન્ટ છે એ ઉડવા લાગશે અને અનિયન્સ ધીરે ધીરે બ્રાઉન થવા લાગશે. હવે આ સ્ટેજ ઉપર આપણે અંદર નાખીશું થોડું નમક. નમકથી એક વસ્તુ થશે કે નમક છે ને એ પાણીને શોષવાનું કામ કરે છે, બરાબર?
તો જેટલું બી પાણી અંદર હશે પાણીનો ભાગ અનિયન્સમાં એ બધો બહાર આવી જશે અને અનિયન્સ જલ્દી કૂક થશે, જલ્દી બ્રાઉન થઈ જશે. અહીંયા નમક નાખવું બહુ જરૂરી છે, આનાથી તમારો જે કુકિંગ ટાઈમ છે ઓલમોસ્ટ અડધો થઈ જશે. નહીં તો જો તમે એમનેમ એને જો ફ્રાય કરવા જશો તો બહુ જ વાર લાગશે, કારણ કે આ થોડી ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે રેડ ગ્રેવીની જેમ જ. અને આપણે આરામથી આરામથી શીખીશું, બરાબર. એક એક લચ્છા આપણે આના અલગ કરી દેવાના છે, જો તમે આખા રાખશો તો એને ફ્રાય થવામાં ટાઈમ લાગશે. એટ ધી એન્ડ આપણે એને પીસવાના છે, તો અત્યારે એનો શેપ કે સાઇઝ કે મેટર નથી કરતી, બસ એનું જે કેરેમલાઇઝેશન છે એ થવું જરૂરી છે. અનિયન્સના બ્રાઉનિંગથી બે વસ્તુ થાય છે. સૌથી પહેલાં તો અનિયન્સમાં છે ને શુગરની માત્રા હોય છે, એ તમને ખબર હશે. અને એનાથી કેરેમલાઇઝેશન શું છે કે કોઈ પણ સબ્જી કે કોઈ પણ વસ્તુની અંદરની જે શુગર છે એને બહાર લાવીને જ્યારે તમે એને કૂક કરો છો તો એ પ્રોસેસને કહેવાય છે કેરેમલાઇઝેશન. તો કેરેમલાઇઝેશનથી એક સ્વીટનેસ આવે છે કોઈ પણ વસ્તુમાં, બરાબર. કોઈ પણ સબ્જી તમે જ્યારે ખાઓ છો અને એમાં જે મીઠો સ્વાદ આવે છે એકદમ નેચરલ સ્વીટનેસ, એ એની અંદરની શુગરની કેરેમલાઇઝેશનનો સ્વાદ છે, બરાબર. તો એ જ વસ્તુ આપણે કરવાની છે કે જેટલું જલ્દી એનું મોઇશ્ચર ઉડી જશે એટલું જલ્દી એની શુગર બહાર આવશે, અનિયન કેરેમલાઇઝ થશે, બ્રાઉન થશે અને એની આપણે પેસ્ટ બનાવીશું, રાઈટ. આજે બધી જ આપણે પેસ્ટ બનાવી રહ્યા છે, એને કેટલો ટાઈમ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ? બ્રાઉન પેસ્ટ બેટર છે કે તમે એને સ્ટોર ન કરો, કારણ કે એ ગ્રેવી નથી, એક્ચ્યુઅલમાં પેસ્ટ જ છે. એનું જે ટેક્સચર છે એકદમ આપણે જે ક્રીમ આવે છે ને એના જેવું હશે, બરાબર. ગ્રેવીઝને તમે ફ્રીજમાં જો રાખો છો તો મેક્સિમમ 2-3 દિવસ, પણ જો તમે ફ્રીઝરમાં રાખો છો તો તમે એને 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. પહેલાં ઠંડી કરી દેવાની છે, એક એરટાઇટ કન્ટેનર લેવાનું છે, એમાં તમે પોલિથીન અથવા તો જે ક્લિંગ ફિલ્મ હોય છે પ્લાસ્ટિકનું પાથરી અને એની અંદર ગ્રેવીને સરખી રીતે ભરી દેવાની છે. એની ઉપર એક એ રીતનું ક્લિંગ ફિલ્મ નાખી દેવાની કે એનો ડાયરેક્ટ કોન્ટેક્ટ હવા ગરમ ઠંડી હવા સાથે ન થાય, બરાબર. અને એને તમે ફ્રીઝરમાં રાખીને 3 મહિના સુધી સ્ટોર કરી શકો છો. પણ હું પ્રિફર કરું છું કે તમે એ વસ્તુ ન કરો, કારણ કે ફ્લેવર તો નહીં બદલાય પણ તમારા સેહત માટે એ વસ્તુ સારી નથી, બરાબર. પણ તમે 2 દિવસ માટે તો કરી જ શકો છો. જો તમે કોઈ મોટી પાર્ટી આયોજન કરતા હોય કે 15-20 જણાનું ખાવાનું તમે જ્યારે બનાવતા હોય ત્યારે આ ટાઈપની સબ્જીઓ બહુ ઇઝી હોય છે, કારણ કે તમે એની જે બેઝિક ગ્રેવીઓ છે એ તમે પહેલેથી પ્રિપરેશન કરીને રાખતા હોય છો અને પછી છેલ્લે જ્યારે બસ એક ટોસ અને મિક્સ આપવાનું હોય છે જેનાથી એકદમ ફાઇન સબ્જી તમારી પાર્ટીમાં સર્વ કરવા માટે રેડી થઈ જાય છે. તો એના માટે તમે કરી શકો છો. હવે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે અનિયન્સને કલર આવવા માંડ્યો છે, હલકા બ્રાઉન થવા લાગ્યા છે, બરાબર. અનિયન્સને સતત તમારે ચલાવતા રહેવું બહુ જરૂરી છે, નહીં તો નીચેના જે અનિયન્સ છે બળી જશે ને ઉપરના અનિયન્સ સફેદ જ રહી જશે, બરાબર. તો અનિયન્સને ચલાવતા રહેવું બહુ જરૂરી છે. અહીંયા આપણે તમારે બહુ વધારે પડતું આપણે ફ્રાય એકદમ ડીપ ફ્રાય નથી કરવાના. આપણે તમે જોઈ શકો છો કે આપણે બહુ વધારે પડતું તેલ કે બટર નથી નાખ્યું, આપણે એને નેચરલી જ સોતે કરીએ છીએ, બરાબર. નહીં તો શું થશે કે જ્યારે આપણે પેસ્ટ કરશું ને ત્યારે અન્ય એ તેલ કે બટરને વધારે પડતા તેલ કે બટરને બહાર કાઢવું ઘણું મુશ્કેલ છે. જ્યારે તમે એને પીસશો ને અને જ્યારે એ પેસ્ટને તમે ખાશો અથવા તો અંદર નાખશો ને તો એકદમ ઓઇલી થઈ જશે સબ્જી. તો એ વસ્તુ કરવાની જરૂર નથી, એકદમ આપણે એને નેચરલી સોતે કરવાના છે. ઓકે, હવે અનિયન્સ ઓલમોસ્ટ અડધા જેટલા આપણે જે બ્રાઉનિશ ઇફેક્ટ જોઈએ છે એના અડધા જેટલા થઈ ગયા છે. આ સ્ટેજ ઉપર આપણે અંદર નાખીશું કાજુ. અહીંયા આપણે નાખી દઈશું 3-4 કાજુના ટુકડા, વધારે નહીં. આપણે એક રીચ ફ્લેવર નથી જોઈતો. કાજુનું કામ ખાલી એટલું જ છે કે જ્યારે આપણે એની આપણે પેસ્ટ બનાવીશું ત્યારે કાજુ એને એક પેસ્ટની કન્સિસ્ટન્સી આપી દેશે, કાજુ એને એક હલકી થિકનેસ આપી દેશે. તો એના માટે આપણે કાજુ નાખવાના છે, કાજુનો સ્વાદ કે એની રિચનેસ માટે નથી નાખવાના, રાઈટ. આ સ્ટેજ પછી આપણે એને હજી 2-3 મિનિટ જેટલા સોતે કરીશું. એ સોતે થાય ત્યાં સુધી આપણે જોઈ લઈએ કે આપણી રેડ ગ્રેવીનો શું હાલ છે. રેડ ગ્રેવી તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ એની ખુશ્બુ બહુ મસ્ત છે, બરાબર. હવે આ સ્ટેજ ઉપર રેડ ગ્રેવીને આપણે જરા પણ છેડવાની નથી અને એને હટાવી લઈશું આપણે અને સાઈડ ઉપર મૂકી દઈશું. રેડ ગ્રેવી થઈ ગઈ છે આપણી, મતલબ રેડ ગ્રેવીનો જે આપણે જે બેઝ રેડી કરેલો છે એ રેડી છે, તમે જોઈ શકો છો. હવે આને પીસવા પહેલાં કમ્પ્લીટલી ઠંડી કરવાની છે, તો એના માટે આપણે એને સાઈડ ઉપર લઈ લઈશું અને એને આરામથી ઠંડી થવા દઈશું, ત્યાં સુધી આપણે બાકીના પ્રેપરેશન પણ રેડી થઈ જશે, બરાબર. અનિયન્સને હજી પણ થોડા 2-3 મિનિટ લાગશે. તમે જોઈ શકો છો કે હલકા હલકા બ્રાઉનિશ ઇફેક્ટ આવવા માંડી છે. હવે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે આ સ્ટેજ પછી તમારે થોડું આ પેન ઉપર જ તમારું પૂરું ફોકસ હોવું જોઈએ, કારણ કે અનિયનને બ્રાઉન થવામાં અને અનિયનને બળી જવામાં ખાલી 2 મિનિટનો ફરક છે, બરાબર.
તો આપણે બાળવાનો નથી, બ્રાઉન કરવાના છે. જો ઓનિયન બળી જશે તો સ્મોકી ફ્લેવર નહીં આવે, એકદમ બળેલો ફ્લેવર જ આવશે. બરાબર, તમે જોઈ શકો છો કે અનિયન્સ પૂરી રીતે બ્રાઉન થઈ ગયા છે, એક પણ સફેદ અનિયન નથી રહ્યો. આ સ્ટેજ પછી તમારે એને બ્રાઉન વધારે નથી કરવાનો, નહીં તો અનિયન બળી જશે. હવે આ સ્ટેજ ઉપર અંદર આપણે નાખી દઈશું થોડું પાણી. પાણીનું કોઈ માપ નથી, તમે તમારી રીતે નાખી શકો છો. કરીબન મેં અહીંયા 1/2 કપ જેટલું પાણી નાખ્યું છે. પાણીથી શું થશે કે અનિયન પાછા સોફ્ટ થઈ જશે. બરાબર, અને બીજી વસ્તુ કે અંદર જે કાજુ છે એ પણ સોફ્ટ થઈ જશે, અને જેને કારણે કાજુ સરખી રીતે પીસાશે. બરાબર, બીજી વસ્તુ કે અનિયન્સની સાથે જે બાકીની વસ્તુ છે, મસાલા જે આપણે નાખ્યા છે, જે એલચી છે, તજ છે અને ચીલી છે, તો એનો ફ્લેવર પણ પાણીને થ્રુ અંદર પેસ્ટમાં આવશે. તો એ વસ્તુ જરૂરી છે. પાણી વગર જો તમે એને ડાયરેક્ટ પીસશો તો બરાબર જે ફ્લેવર આવવો જોઈએ એ નહીં આવે. તમે જોઈ શકો છો કે ઓલમોસ્ટ લાઇટ બ્રાઉન જે કલર આવવો જોઈએ પરફેક્ટ એ આવી ગયો છે. હજી થોડું પાણી મને જરૂર લાગે છે તો હું નાખું છું. પાણીનું કોઈ માપ નથી, તમને વધારે લાગે તો થોડી વધારે ટાઈમ કૂક કરી શકો, કરીને તમે પાણીને બાળી નાખી શકો છો. બરાબર, તો પાણી તમે થોડું વધારે પણ પડી જાય તો ટેન્શન લેવાની જરૂર નથી, ઓછું લાગે તો તમે તમારી રીતે નાખી શકો છો. રાઈટ, તો પાણી નાખ્યા પછી એને આપણે થવા દઈશું કરીબન 1 કે 2 મિનિટ સુધી. વધારે આપણે એને નથી થવા દેવાની, કારણ કે આપણો જે પર્પઝ હતો ઓનિયન્સને બ્રાઉન કરવાનો એ પૂરો થઈ ગયો છે. એકદમ બ્રાઉન ઓનિયનની જે પેસ્ટ આપણે જે એકદમ બ્રાઉન કલર આવવો જોઈએ, તમે જોઈ શકો છો કે એકદમ આવી ગયો છે. જરા પણ ઓનિયન બળ્યા નથી કે બળેલાની સ્મેલ આવતી નથી. પાણીને આપણે બધું બાળવાનું છે, કારણ કે આપણે આની પેસ્ટ બનાવવાની છે ને, કે ગ્રેવી. પાણી આપણે બધું બાળી નાખીશું, હલકું 1-2 ચમચી જેટલું પાણી અંદર રહી જાય તો કોઈ ઇશ્યુ નથી, પણ વધારે અંદર પાણી નથી રાખવાનું, કારણ કે જો વધારે પાણી રાખીને તમે એને પીસશો તો એકદમ ગ્રેવી જેવું બની જશે, પેસ્ટ નહીં બને. રાઈટ, તો આ જે બ્રાઉન ઓનિયન પેસ્ટ છે એ મોટાભાગે પંજાબી કઈ કઈ સબ્જીમાં યુઝ થતી હોય છે? ઘણી બધી સબ્જીઓ છે, જેમ કે કોરમા છે, પછી કઢાઈ પનીર છે, પછી જે ભૂના પનીર ભુરજી છે. પનીર ભુરજીના 2 વર્ઝન હોય છે. બરાબર, જે તમે નોર્મલ બનાવો છો એમાં નથી યુઝ થતી. કુલ મળીને બ્રાઉન ઓનિયન જે પેસ્ટ છે એનો જે પર્પઝ છે કે કોઈ પણ એવી સબ્જી કે જેમાં તમારે ડીપ ફ્લેવર જોઈએ છે, ડીપ સ્વીટ સ્મોકી ફ્લેવર જોઈએ છે, જેમ કે પનીર અંગારા છે, તો એ દરેકમાં આ વસ્તુ યુઝ થતી હોય છે. કારણ કે કેરેમલાઇઝ અને બ્રાઉન થયાને લીધે એમાં એકદમ અર્ધી ડીપ ફ્લેવર આવી ગયો હોય છે. તો જ્યારે એ સબ્જીમાં તમારે કોઈ પણ સબ્જીમાં એનો ફ્લેવર આપવો હોય, તમે તમારી રીતે પણ તમે કોઈ પણ સબ્જી તમે ઘરમાં બનાવતા હોય અને કોઈ પણ નવી સબ્જી ટ્રાય કરતા હોય અને જો તમે એમાં ડીપ સ્વીટ સ્મોકી ફ્લેવર આપવા માંગતા હોય તો આનો યુઝ કરી શકો છો. પણ એની માત્રા વધારે નથી હોતી કોઈ પણ સબ્જીમાં, કારણ કે આનો ફ્લેવર બહુ જ સ્ટ્રોંગ હોય છે. તો 1-2 ચમચી જેટલી જ જાય છે, વધારે આપણે નાખતા નથી. તમે જોઈ શકો છો કે એની અંદર જે આપણે પાણી બનાવ્યું છે એ ઓલમોસ્ટ ઉડી ગયું છે. અનિયન્સ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને એકદમ બ્રાઉન એનો જે રંગ છે થઈ ગયો છે. તો આ સ્ટેજ ઉપર આપણે કંઈ જ નથી કરવાનું, આને પણ રેડ ગ્રેવીની જેમ જ સાઈડ ઉપર કરી દેવાની છે, જેનાથી એ ઠંડી થઈ જાય અને પીસવામાં સરળ પડે. તો આપણા જે રેડ ગ્રેવી છે અને જે બ્રાઉન પેસ્ટ છે એ પીસાતા પહેલાં ઠંડી થવા આપણે મૂકી દીધેલી છે, અને એ ઠંડી થાય ત્યાં સુધી આપણે પંજાબી ચોપ મસાલો અથવા તો જે અનિયન ટમેટો મસાલા જે કહેવાય છે એ આપણે બનાવી લઈશું. બહુ સિમ્પલ મસાલો છે, એ ઘરે ઘરે બનતો જ હોય છે, પણ હું એક પ્રોપર રેસીપી આપું છું અત્યારે. બરાબર, તો બહુ જ સિમ્પલ મસાલો છે, એકદમ 10 મિનિટની અંદર બની જશે. સૌથી પહેલાં મધ્યમ આંચ ઉપર પેનને ગરમ કરવાની છે. ખાલી તેલમાં પણ તમે બનાવી શકો છો અને તેલ અને બટરને મિક્સ કરીને પણ બનાવી શકો છો. તો અત્યારે આપણે તેલ અને બટર બંનેનો યુઝ કરીશું. આપણે નાખીશું 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ અને એની સામે લઈશું આપણે 1 ટેબલસ્પૂન જેટલું બટર. રાઈટ, બટર પીગળે ત્યાં સુધી આપણે રાહ જોવાની છે. શેફ, આપણે કોઈ પણ ગ્રેવી બનાવતા હોય કે કોઈ પેસ્ટ બનાવતા હોય, જે અત્યારે આપણે પંજાબી મસાલો, ચોપ મસાલો બને, એ બધી જ વસ્તુ બનાવવા માટે કંઈક ખાસ વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે? કોઈ પણ પંજાબી તમે ગ્રેવી બનાવો કે સબ્જી બનાવો ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ છે 2 જ વસ્તુ, ટેમ્પરેચર અને બીજી વસ્તુ છે રેશિયો. બરાબર, ખાલી પંજાબીની વાત નથી કરતો, કોઈ પણ કુકિંગ તમે કરતા હોય પંજાબીમાં મેઇન વસ્તુ છે રેશિયો. કારણ કે તમે જોઈ શકો છો કોઈ પણ વસ્તુ તમે જુઓ, અનિયન, ટમેટો, આદુ, લસણ, પછી એની આજુબાજુ જ આપણે રમીએ છીએ, છતાં પણ એનો ફ્લેવર સરખા છે. પણ એનો જે રેશિયો છે એ મેટર કરે છે. અને તમે એને કઈ રીતે ટેકનિક, જે મેં હમણાં જોયું ને કે તમે કઈ રીતે એને બ્રાઉન કરો છો અથવા તો કેટલા ટાઈમ સુધી, એ બધી વસ્તુ મેટર કરે છે. બરાબર, પણ એમાં જે એનો બેઝ છે રેશિયો. રેશિયો ફરી ગયો એટલે ફ્લેવર ફરી જશે. હવે જેવું
બટર પીગળી જાય આપણે એની અંદર નાખીશું અડધા ટેબલ સ્પૂન જેટલું જીરું, બરાબર. જીરાને હલકી રીતે આપણે ક્રેકલ થવા દેવાનું છે, જીરાને ચટકવા દેવાનું છે, બરાબર. જીરાની સ્મેલ આવવા માંડે ત્યાર પછી આપણે એની અંદર નાખીશું હાફ ટીસ્પૂન જેટલો ચોપ કરેલું લસણ, વધારે નથી નાખવાનું, અને જેટલું લસણ નાખો એટલું જિંજર, હાફ ટીસ્પૂન જેટલું જિંજર, બરાબર. અને તેની સાથે જ આપણે નાખી દઈશું એક આખી ગ્રીન ચીલી, અથવા તો જે તમે મોટી ગ્રીન ચીલી હોય તો એના ટુકડા કરીને નાખો તો 10-12 જેટલા ટુકડા આપણે અંદર નાખવાના છે. હા, તમારે વધારે સ્પાઇસી જોઈતી હોય તો ચીલીનું કોઈ માપ નથી, તમે તમારી રીતે સ્પાઇસી કરી શકો છો, પણ આપણે નોર્મલ આપણે વાપરવાના છીએ આગળ, અને એના ફ્લેવરને ધ્યાનમાં રાખીને આપણે એક નોર્મલ સ્પાઇસી જ બનાવીશું. હવે આને આપણે આરામથી શેકવાના છે મધ્યમ આંચ ઉપર, જેનો સ્મેલ જે છે આવવા માંડી છે અંદર જિંજર અને ગાર્લિકની. બ્રાઉન નથી કરવાના અહીંયા, મધ્યમ આંચ ઉપર આપણે એને સ્વેટ કરવાના છે. સ્વેટ એક કલિનરી વર્ડ છે, સ્વેટિંગનો મતલબ એ છે કે રંગ ન બદલાય એ રીતે એને શેકવા, કે જેનાથી એ એકદમ એનો ફ્લેવર એક્ટિવેટ થઈ જાય તેલની અંદર, બરાબર. આપણે જરા પણ રંગ બદલવાના નથી, કરીબન એક મિનિટમાં એ શેકાઈ જશે આરામથી, કારણ કે ટુકડા નાના છે, આપણે ચોપ કરીને નાખ્યા છે એટલા માટે, બરાબર. બરાબર શેકાઈ ગયા છે, હવે આપણે એની અંદર નાખીશું ચોપ કરેલા અનિયન, જેટલા તમારાથી થઈ શકે એટલા નાના ચોપ કરવાના છે તમારે. ચોપ મસાલાનો મતલબ, એનું નામ ચોપ મસાલો છે, એ આ ચોપિંગથી જ આવ્યો છે કે જેટલી પણ વસ્તુ અંદર જાય છે ચોપ કરીને જાય છે, બરાબર. હવે અનિયન્સને તમારે રંગ નથી બદલવાનો, બસ પિંક અને સોફ્ટ થાય ત્યાં સુધી એને આપણે સાંતળીશું, એને સોતે કરીશું, બરાબર. તો એ 2-3 મિનિટ જેટલું લેશે. એમાં પણ રેશિયો જ મેઇન છે મેડમ, કે જ્યારે પણ તમે, અને બીજી વસ્તુ કે જ્યારે તમે નાખો છો તો કઈ ટેકનિકથી કૂક કરો છો, બરાબર. જેમ કે દરેક મસાલાનું એવું છે કે મસાલાનું સાયન્સ એવું કહે છે કે મસાલામાં છે ને એના એસેન્શિયલ્સ ઓઇલ હોય છે. હવે જ્યારે તમે એને રોસ્ટ કરો છો અથવા તો શેકો છો કે તમે જે ફ્રાય કરો છો ગમે તે કરો છો વોટ એવર, તો એના જે એસેન્શિયલ ઓઇલ્સ હોય છે ને એક્ટિવેટ થાય છે. હવે એને તમે કેટલા હદ સુધી એક્ટિવેટ કરો છો એ મેટર કરે છે એના ફ્લેવરમાં. બીજી વસ્તુ કે તમે એને કયા મીડિયમમાં કરો છો, તમે ફેટમાં કે ઓઇલમાં કરો છો અથવા તો પાણીમાં કરો છો. જેમ કે તમે એલચી આમાં પણ નાખો છો અને ચામાં પણ નાખો છો, પણ એમાં મીડિયમ છે દૂધ, બરાબર, તો એમાં થોડો માઇલ્ડ ફ્લેવર છોડશે, જ્યારે આમાં હીટ પ્રમાણેનો ફ્લેવર વધી જશે. તો આ બધી વસ્તુઓ બહુ જ મેટર કરતી હોય છે કે તમે જ્યારે ફ્લેવર પ્રોફાઇલ જ્યારે તમે એની નક્કી કરો છો ત્યારે. સેમ વસ્તુ કે રેશિયો પણ એ રીતે રાખો કે કઈ વસ્તુ કેટલી, એનો ફ્લેવર કેટલો પાવરફુલ છે એ પ્રમાણે, બરાબર. તો એ પ્રમાણે તમારે વસ્તુઓ નાખવાની હોય છે. જેમ કે ખડા મસાલા તો ઓલમોસ્ટ એનો દરેક મસાલાનો ફ્લેવર પાવરફુલ જ હોય છે, તો એને આપણે ઓછા નાખીએ છીએ. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેનો ફ્લેવર બહુ માઇલ્ડ હોય છે, બરાબર, તો એને આપણે થોડી વધારે નાખી દઈએ છીએ, બરાબર. તો એ રીતે હોય છે, એની રીતે, એની એ જ રીતે આપણી જે ફાઇનલ પ્રોફાઇલ હોય છે નક્કી થતી હોય છે ડિશની. તો 2-3 મિનિટ થઈ ગઈ છે, આપણી કાંદા સરખી રીતે સોતળાઈ ગયા છે, એક પિંકિશ રંગ આવી ગયા છે અને એ સોફ્ટ પણ થઈ ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે એની અંદર નાખી દઈશું ચોપ કરેલા ટમાટર. જેટલા ઝીણા તમારાથી ચોપ થાય એટલા તમારે કરવાના છે, જરૂરી નથી કે એકદમ જ ચોપ નાખવા, તમે રફલી ચોપ પણ કરી શકો છો, પણ બહુ મોટા ન હોવા જોઈએ, ઓકે. આટલા ઝીણા ન કરો તો પણ ચાલે, પણ બહુ મોટા ન હોવા જોઈએ. આ સ્ટેજ ઉપર જેવા ટમાટર નાખો એવો એક નિયમ યાદ રાખવાનો છે, કે ફ્લેમને હાઈ કરી દેવાની છે, રાઈટ. નહીં તો શું થશે, ટમાટર શેકાશે નહીં પણ બફાઈ જશે, રાઈટ. ફ્લેમ હાઈ કરી દીધી છે, ટમાટર સોતે થવા માંડ્યા છે. હવે ટમાટર પણ ગળી ન જાય ત્યાં સુધી આપણે એને સોતે કરીશું, એને પણ 2-3 મિનિટ તો લાગશે જ, કારણ કે ટમાટરમાં પણ વોટર કન્ટેન્ટ હોય છે, એ ઉડશે ત્યાર પછી એ સોતે થશે, ગળી જશે. એક આનું જે ટેક્સચર હોય છે એ ચંકી હોય છે, અમુક 2 ટાઈપની ગ્રેવી હોય છે, કે એકદમ સ્મૂથ ટેક્સચરવાળી ગ્રેવી, બરાબર, કે જેમાં એકદમ મખમલી હોય, અને એક હોય છે એક ચંકી હોય કે જેમાં સબ્જીઓ ને એવું બધું હોય ને એક ચંકી ક્રંચ હોય, બરાબર. તો એવી જે સબ્જીઓ હોય છે જેમાં એક ચંકી રફ ટેક્સચર આપવાનું હોય કોઈ પણ ગ્રેવીને, ત્યારે એમાં પંજાબી ચોપ મસાલાનો યુઝ થાય છે. તો આ જે નાના 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 જે ટુકડાઓ છે એ ગ્રેવીમાં જ્યારે તમે નાખશો ત્યારે ઇમર્સ થઈ જશે અને એક રફ ટેક્સચરવાળી ગ્રેવી બનીને બહાર આવશે, બરાબર. તો એનો મેઇન યુઝ આ જ છે.
તો એક સિમ્પલ આનો જે ચોપ મસાલો હોય છે એમાં ટેક્સચર આપવા માટે ઝીણા ઝીણા ટુકડાઓ કરીને નાખવામાં આવે છે અને એક નોર્મલ મસાલો નાખીને એને એક મસાલો રેડી કરવામાં આવે છે. એમાં કોઈ મોટું સાયન્સ છે નહીં, બહુ ઇઝી છે. તમે આ મસાલાને પનીર ભુરજી છે એ પછી તમે સેન્ડવિચીસમાં પણ વાપરી શકો છો. ત્યાર પછી તમે કોઈ પણ એવી બટાકાની સબ્જી પણ બનાવો છો તો એમાં પણ એક ચમચી નાખીને યુઝ કરી શકો છો. એનો મલ્ટિપલ યુઝિસ છે આ મસાલો. તમે બનાવીને આરામથી ફ્રીજમાં 6-7 દિવસ રાખી શકો છો અને અલગ અલગ સબ્જીઓમાં તમે નાખીને યુઝ કરશો તો એનો ફ્લેવર પણ વધી જશે. ટમાટરને આપણે ઓવરકુક નથી કરવાના. 2-3 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ટમાટર ઓલમોસ્ટ શેકાઈ ગયા છે, એ સરખી રીતે હલકા હલકા સોફ્ટ થવા માંડ્યા છે. બરાબર, તો આ સ્ટેજ ઉપર આપણે પાછી ગેસને લો કરી દેવાની છે, કારણ કે હવે વધારે કરશો તો ટમાટરના ટુકડા નાના છે. બરાબર, આમાં કોઈ આપણે પાણી કે એવું કંઈ એડ કરવાના નથી તો એ બળી જશે અને આપણે નથી જોઈતું. તો આ સ્ટેજ ઉપર હવે કંઈ નથી કરવાનું, બસ પાવડર મસાલા નાખીને 1 મિનિટ સોતે કરીશું અને આપણો પંજાબી ચોપ મસાલો રેડી છે. રાઈટ, તો એમાં આપણે પાવડર મસાલા એડ કરી દઈશું. સૌથી પહેલાં તો આપણે બહુ નામભરની હલ્દી નાખીશું, બહુ વધારે નથી નાખવાની કારણ કે આપણે ક્વોન્ટિટી ઓછી છે. બરાબર, સાથે જ આપણે નાખીશું અંદર 1/4 ટીસ્પૂન જેટલી કાશ્મીરી ચીલી પાવડર, વધારે નથી નાખવાની. સાથે જ જશે 1/4 ટીસ્પૂન જેટલી ધાણાજીરું પાવડર અને સાથે જશે નામભરનો ગરમ મસાલો. રાઈટ, ગરમ મસાલો બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આમાં આપણે કોઈ પણ ખડા મસાલા યુઝ નથી કર્યા. બરાબર, તો એને આપણે સરખી રીતે સાંતળી લઈશું. અને સાથે નાખી દઈશું નમક અંદાજ અનુસાર નાખવાનું છે. જો તમે આ મસાલાને સ્ટોર કરવાના હોય બંધ કરીને ડબ્બામાં તો તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું જેનાથી, અને નમક પણ થોડું વધારે નાખવું જેનાથી એ લાંબા સમય સુધી સારો રહે. બરાબર, બસ 1/2 મિનિટ સુધી આપણે સાંતળશું જેનાથી જે કાચો ફ્લેવર છે મસાલાનો એ ન આવે અને ધેટ્સ ઇટ, આપણો પંજાબી ચોપ મસાલો પણ રેડી થઈ ગયો છે. ફ્લેમ બંધ કરી દેવાની છે અને ધેટ્સ ઇટ, આપણો પંજાબી ચોપ મસાલો રેડી છે. આ જ રીતે એક જે નોર્મલ મસાલાનો જે રંગ આવવો જોઈએ આપણો, જે બસ એ આવી ગયો છે, એક નોર્મલ પ્રેપરેશન છે, ચમકી જે ટેક્સચર આવવું જોઈએ એ લાવવા માટે. પણ આનો પણ ઘણો બધો યુઝ થાય છે પંજાબી ડિશિસમાં. બરાબર, તો આપણે એને પણ હવે સાઈડ ઉપર કાઢી લઈશું એક નાના બોલમાં. આ જ બોલનું આપણે ટમાટરવાળું જે બોલ છે એને યુઝ કરી લઈશું. બરાબર, તો આને આપણે કોઈ ઠંડો કે એવું કંઈ કરવું જરૂરી નથી, આને આપણે કશે પીસવાનો પણ નથી, તો આને આપણે ડાયરેક્ટ યુઝ કરી શકીએ છીએ. ડન છે, આને પણ આપણે સાઈડ ઉપર કાઢી લઈશું, સાઈડ ઉપર મૂકી દઈશું. હવે આપણી જે બ્રાઉન ઓનિયન પેસ્ટ છે એની પ્રેપરેશન આપણે બનાવી હતી અને જે રેડ ગ્રેવી છે એ ઓલમોસ્ટ ઠંડી થઈ ગઈ છે, એને રૂમ ટેમ્પરેચર ઉપર લાવવી બહુ જરૂરી છે, નહીંતર એને ગરમ ગરમ પીસો તો એ ઉછળીને બહાર આવશે અંદરની જે વરાળ છે એને લીધે, અને એ કંઈ ઈજા પર પહોંચાડી શકે છે તમને. અને બીજી વસ્તુ કે એનો ફ્લેવર પણ લોસ થઈ જશે કારણ કે ગરમી સાથે જો તમે એને પીસો તો અંદર ઘણું ગરમ ટેમ્પરેચર ક્રિએટ થતું હોય છે જેના કારણે એનો ફ્લેવર પણ ડાઉન જતો રહેતો હોય છે, તો એને કમ્પ્લીટલી ઠંડી કરવી બહુ જ જરૂરી છે. તો આપણે એને પીસી લઈશું. એક નાનું બાઉલ લઈ લઉં છું અને જ્યારે તમે બહુ ઓછી ક્વોન્ટિટીમાં ગ્રેવી બનાવતા હોય ત્યારે મસાલાને આઉટ કરવા બહુ જરૂરી છે. બરાબર, કારણ કે ઓછી ક્વોન્ટિટી છે, આપણે ફક્ત ને ફક્ત મસાલાનો ફ્લેવર જોઈએ છે. જ્યારે વધારે ક્વોન્ટિટી બનાવતા હોઈએ છીએ ત્યારે અંદર બહુ ઓછી માત્રામાં મસાલા યુઝ કરીને એની સાથે આપણે પીસી નાખીએ તો એનો મસાલાનો ફ્લેવર ઓવરપાવર નથી થતો. પણ અહીંયા જો આ મસાલા સાથે તમે પીસશો તો બધો જ ફ્લેવર લોસ થઈ જશે કારણ કે કાળી એલચી તેજપત્તા એ બહુ જ સ્ટ્રોંગ ફ્લેવર છે. તો એને આપણે કાઢી લઈશું, આરામથી હાથમાં આવી જશે. હાથનો યુઝ કરીને તમે અને સ્પૂનનો યુઝ કરીને તમે એને અલગ કરી નાખો જેનાથી જ્યારે તમે એને પીસો ત્યારે એમાં એનો ફ્લેવર ન આવે. જેટલા તમને દેખાય એ તમે કાઢી શકો છો મોટા મોટા ટુકડાઓ. બરાબર, એકાદ બે રહી જાય તો કોઈ ઇશ્યુ નથી, પણ તેજપત્તા, તજ અને જે કાળી એલચી છે અને એને કાઢવી બહુ જરૂરી છે. મરીના ટુકડા અને લવિંગ એકાદો રહી જાય તો કોઈ ઇશ્યુ નથી, તો મોટા મોટા ટુકડા તમારે કાઢવા બહુ જ જરૂરી છે. હવે આને આપણે પીસી લઈશું. પીસવા માટે આપણી પાસે એક મિક્સચર છે, એની જારમાં આપણે નાખી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ ટમાટર ગળી ગયા છે અને એકદમ બધી જ વસ્તુ અંદર સોફ્ટ થઈ ગઈ છે. બરાબર, એને જ્યારે આપણે પીસીશું ત્યારે એકદમ એકરસ થઈ જશે અને એકદમ ફાઇન ગ્રેવી આપણને મળશે. આ
આપણે અંદર નાખી દઈશું. હવે આ જે પેન છે ને એને ધોવાની નથી, એમાં બહુ બધો ફ્લેવર છે, તો હલકું પાણી આપણે લઈશું. પ્લીઝ આને ધોતા નહીં, ડાયરેક્ટ આપણે અંદર સિંકમાં નાખીએ છીએ તો ફ્લેવર લોસ થાય છે, તો હલકા આપણે પાણીમાં હલાવી દેવાનું છે. અને આ જ પાણીને આપણે યુઝ કરીશું, જેનાથી ગ્રેવી થોડી પીસવામાં બી રહેશે, સહેલાઈ પડશે અને આપણો જે ફ્લેવર છે એ પણ લોસ નહીં થાય. બરાબર, તો હવે આને આપણે બંધ કરી દઈશું. ઓકે, તો આપણી ગ્રેવી જે છે એ એકદમ ફાઇન પેસ્ટ બનાવી દીધી છે આપણે ગ્રેવીવાળું ટેક્સચર, પણ હજી પણ એને એકદમ આપણે મખમલી ટેક્સચર જોઈએ છે. બરાબર, હજી પણ અંદર થોડું રફ ટેક્સચર હશે, તો આપણે એને સીવ કરીશું. બરાબર, એને ગાળવી બહુ જ જરૂરી છે, નહીં તો તમારી જે ગ્રેવી જે છે જ્યારે કોઈ પણ સબ્જી બનાવશો તો એમાં જે પ્રોપર આવવું જોઈએ નહીં આવે. બરાબર, એકદમ સ્મૂધનેસ જે આવવી જોઈએ નહીં આવે. એને એક રબર સ્પેચ્યુલાથી આપણે હલાવીશું. રબર સ્પેચ્યુલા ન હોય તો તમે વુડન સ્પેચ્યુલા બી યુઝ કરી શકો છો, પણ રબર સ્પેચ્યુલા છે ને એના દરેક ખૂણે ખૂણે જઈને એને એ કરી દેશે. બરાબર, તો તમે જોઈ શકો છો કે અમુક અમુક વસ્તુઓ જે છે, ખાસ કરીને જિંજર, એ ગમે તેવું તમે કરો પણ એને એક ફાઇનલી પીસાવો એનું પોસિબલ નથી. ઉપરથી અંદર જે થોડા ઘણા ખડા મસાલા જે રહી ગયા હશે એ પણ ફાઇનલી પીસાયા નથી, તો આનું રફ ટેક્સચર તો આવશે જ, પણ જ્યારે તમે ખાશો તો આ જે ટુકડો જો મોઢામાં આવ્યો તો આખી સબ્જીનો સ્વાદ તમારો બગાડી દેશે. બરાબર, તો એ વસ્તુ ન થાય એના માટે આપણે એને કરી દઈશું. આની અંદર થોડું પાણી નાખીને, હલકું પાણી તમે મિક્સીની જારમાં નાખી દેજો, જેનાથી અંદર જેટલી બી ગ્રેવી કે એ બધું રહ્યું છે એ પણ આવી જાય. રાઈટ, અને એને એકદમ સરખી રીતે તમારે એને સીવ કરી લેવાની છે, જેનાથી એકદમ સ્મૂધ ગ્રેવી તમને મળશે. નીચેથી આપણે એને લઈ લઈશું. નીચેમાં પણ ઘણી બધી ગ્રેવી હોય છે તો તમારે એને ડાયરેક્ટ સિંકમાં નથી નાખવાની પ્લીઝ, નહીં તો ગ્રેવી તમારી ધોવાઈ જશે. બરાબર, થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે આપણી એકચ્યુઅલમાં આ રેડ જેવો કલર નથી આવ્યો. એનું રીઝન એ છે કે આપણે જે ટમાટર જે વાપર્યા છે એકદમ રેડ નથી. સેકન્ડ વસ્તુ કે જે કશ્મીરી લાલ મિર્ચ જે આપણે અંદર નાખવાની હોય છે રેસીપીમાં એ નથી નાખી, પણ જ્યારે તમે કોઈ પણ રેસીપી બનાવો છો એના બેઝ પૂરતી આ રેડી આ જે ગ્રેવી છે એ બરાબર છે. બરાબર, એક ઓરેન્જિશ રેડ રંગ આવવો જોઈએ, રેડનો મતલબ એકદમ ઘેરો લાલ રંગ નથી હોતો. યુ કેન સે ધીઝ આર એઝ અ રેડ ગ્રેવી. ઓકે, તો આને પણ તમે રેડ ગ્રેવી કહી શકો છો. બરાબર, તો ઓરેન્જિશ રેડ ગ્રેવી કલરની જે ગ્રેવી છે આપણી એ રેડી છે. એક પ્રેપરેશન આપણી રેડી થઈ ગઈ છે અને આપણે સાઈડ ઉપર મૂકી દઈશું. આ સેમ વસ્તુ આપણે પંજાબી ચોપ મસાલા માટે પણ કરવાની છે. એમાં પણ આપણે ઘણા બધા મસાલા નાખ્યા હતા, ખાસ કરીને ગ્રીન ચીલી. આપણે એને તીખું નથી કરવાનું, તો ગ્રીન ચીલી તો પહેલાં જ કાઢી લેવાની છે. સાથે અંદર જે પણ આમાં આને થોડું શોધવું બહુ ભારે છે, કારણ કે આજે ચીપચીપું થઈ જાય છે ને એને લીધે. બરાબર, પણ છતાં બી કાઢવું જરૂરી છે, નહીં તો ફ્લેવર ઓવરપાવર થઈ જશે. જે કાળી એલચી છે, પછી તમારો જે તેજપત્તું છે, ગ્રીન ચીલી છે, આ વસ્તુને કાઢવી બહુ જ જરૂરી છે. રાઈટ, ઓલમોસ્ટ મસાલા આપણે કાઢી લીધા છે. હવે આને પણ આપણે પીસી લઈશું. આને પણ આપણે નાખી દેવાની છે. જે તમારું સ્પાઇસ ગ્રાઇન્ડર હોય છે ને, જે નાનું પવાલું, એની અંદર આપણે નાખી દઈશું. તેજપત્તું નથી નાખવાનું. બરાબર, અંદર અહીંયા સાઈડ ઉપર રહી ગયું છે, એને આપણે કાઢીને બહાર રાખી દઈશું. બરાબર, તો આ રેડી છે. સેમ વસ્તુ કે પાણી ડાયરેક્ટ અંદર નથી નાખવાનું. આને પીસાતો થોડી પ્રોબ્લેમ થશે એટલે આની અંદર આપણે પાણી એડ કરીશું, પણ ડાયરેક્ટ પાણી એડ નહીં કરીએ. આપણે સૌથી પહેલાં પાણી બાઉલમાં નાખીશું. કારણ કે તમે જોઈ શકો છો કે આજે રસ્સો દેખાય છે તમને, એમાં બહુ બધો ફ્લેવર છે. બરાબર, તો એને આપણે લૂઝ નથી કરવાનો ફ્લેવરને. આમાં થોડું હલકું પાણી નાખીશું આપણે અને એને હલકી રીતે સરખી રીતે હલાવી લઈશું, જેનાથી બધો જે અંદરનો જે ફ્લેવર છે એ પણ આવી જાય અને દરેક વસ્તુ અંદર આવી જાય. ધેટ્સ ઇટ. અને હવે આને આપણે પીસી લેવાની છે. એકદમ ફાઇન પેસ્ટ કરવાની છે આની. તો આપણી જે બ્રાઉન અનિયન પેસ્ટ છે એ કંઈક આવા રંગની દેખાશે. એકદમ લાઇટ બ્રાઉન રંગનો જે રંગ હોય છે એમાં એકદમ ફાઇન પેસ્ટ એની રેડી છે. બરાબર, તો બસ એને જ આપણે અહીંયા કાઢી લઈશું. આનો જ આપણે અલગ અલગ જગ્યાએ યુઝ થતો હોય છે.
હોટેલ્સમાં, અને આની જ લીધે જે એકદમ ડીપ ફ્લેવર જે તમને આવે છે એનું રાસ છે આ પેસ્ટ. બરાબર, તો ઘરે આપણે આનો યુઝ નથી કરતા એટલે હોટેલ્સ જેવો ટેસ્ટ આવતો નથી. બરાબર, જેટલી બને તેટલી તમારે આને કાઢી લેવાની છે. થોડી ઓછી ક્વોન્ટિટીમાં બનાવશો તો ચોંટશે પણ વધારે અને તમને થોડો લોસ જશે. બરાબર, પણ નહીં વાંધો નહીં. આને પાણી કાઢીને નથી, આમાં પાણી નાખીને એને યુઝ નથી કરવાની પ્લીઝ. બરાબર, તો આમાં પાણી નાખીને એને યુઝ નથી કરવાની, નહીં તો એનો ફ્લેવર જે છે એ બેસી જશે પાણીને લીધે. થોડું આમાં આપણને રહી જાય તો કોઈ ઇશ્યુ નથી, પણ એને એઝ અ પેસ્ટ જ આપણે યુઝ કરવાની છે. સેમ વસ્તુ અહીંયા એના બાઉલના જે ઢાંકણ છે, જે લીડ છે એની, એના પર પણ ચોંટેલું હશે. બરાબર, તો એ પણ આપણે લઈ લેવાનું છે. એ પેસ્ટ જ છે, તમે જોઈ શકો છો. બરાબર, એને ફેંકવાની નથી, જેટલી આવે તેટલી લેવાની છે. બસ પાણી નાખીને નથી કરવાનું. તો આપણી બ્રાઉન ઓનિયન પેસ્ટ રેડી છે બનીને, એને પણ આપણે સાઈડ ઉપર કરી લઈશું. તો આપણી જે બેઝિક પ્રેપરેશન છે, રેડ ગ્રેવી, પંજાબી ચોપ મસાલો અને બ્રાઉન ઓનિયન પેસ્ટ, એ બનીને રેડી છે. હવે આપણી જે મેઇન સબ્જી છે પનીર દો પ્યાઝા, એની તરફ આપણે આગળ વધીશું. એની માટે આપણે પનીરના મોટા મોટા ટુકડા આપણે કાપવાના છે. નાના ટુકડા નહીં રાખતા, નકર જે સ્વાદ આવવો જોઈએ અને જે ટેક્સચર મળવું જોઈએ નહીં મળે, કારણ કે મોટા ટુકડા હોવા જરૂરી છે. આની સાથે આપણે કાંદાના જે મોટા ડાઇસીસ છે નાખીશું, તો એનો જે સાઇઝ છે પણ મેચ થવી જરૂરી છે. હવે સૌથી પહેલાં પેનને ગરમ કરીને આપણે અંદર તેલ નાખવાનું છે. તેલ ઘણું બધું નાખવાનું છે, કારણ કે આપણે પનીરને શેલો ફ્રાય કરવાના છે. બરાબર, આપણે પનીરને એકદમ સોફ્ટ કરીશું, તો એની એક હું તમને બહુ સરસ રીત બતાવું છું, એ તમે જ્યારે 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 પણ ફોલો કરશો પનીર એકદમ સોફ્ટ થઈ જશે. પનીરના ટુકડા 1/4 જેટલા અંદર ડૂબી જાય એટલું આપણે તેલ નાખીશું અંદર. બરાબર, અને તેલને ગરમ કરીશું. તેલને મધ્યમ આંચ ઉપર ગરમ કરવાનું છે, એકદમ ગરમ નથી કરવાનું, નહીં તો પનીર એકદમ રબર જેવું એનું ટેક્સચર થઈ જશે. બરાબર, તેલને આપણે હલકું ગરમ થાય, નવસેકું જે આપણે ગરમ કહીએ છીએ, જે મધ્યમ આંચ ઉપર, એટલું થવા દેવાનું છે. ત્યાર પછી આપણે પનીરનો એક પછી એક ટુકડો અંદર મૂકવાનો છે. બરાબર, થોડો છૂટો છૂટો મૂકવાનો છે, કારણ કે આપણે જ્યારે એને ફેરવશું ત્યારે આપણને જગ્યાની જરૂર પણ પડશે. તો ધીરે ધીરે એ શેકાવા માંડ્યા છે. પનીરના બધા ટુકડા આપણે ચારે સાઈડથી શેકી લેવાના છે. બરાબર, અત્યારે જે આપણે પ્રિપરેશન કરી રહ્યા છે એના માટે આપણે 200 ગ્રામ જેટલું પનીર લીધું છે. યસ, આ 4 જણા માટે ઇનફ છે, રાઈટ? અને આપણે જે ગ્રેવીઓ પણ બનાવી છે એ એટલી ઇનફ જ છે. તો દરેક સાઈડ ઉપર 15-20 સેકન્ડ, એનાથી વધારે નહીં. આપણે પનીરને એકદમ ચવળ નથી બનાવવાનું, રબર જેવું બની જશે નહીં તો. હલકા બ્રાઉન જેવી ઇફેક્ટ એની ઉપર આવી જોઈએ, બ્રાઉન, હલકો બ્રાઉન રંગ. વચ્ચે વચ્ચે આપણે હલકા આ રીતે હલાવતા રહેવાના છે, કારણ કે તમારી પેન ગમે તેટલી નોનસ્ટિક હોય પણ પનીરનું નીચેનું જે પડ છે ને એ ચોંટવાનો ભય રહે છે, એટલે હલકા હાથે આટલી ધીમેથી આ રીતે હલાવી દેવું જેનાથી એ નીચે ચીપકે નહીં. બરાબર, તમે જોઈ શકો છો આ રીતે હલકો બ્રાઉન રંગ આવવો જોઈએ. ત્યાર પછી આપણે એને પલટવાનું ચાલુ કરવાનું છે. 1 બાય 1 આપણે એના પનીરના ટુકડાને પલટીશું અને બીજી સાઈડ પણ આ જ રીતે એને ફ્રાય કરીશું. બરાબર, તો જેનો આવી ગયો એ તમારે જોઈને કરવાનું છે. ચીપિયાની મદદથી આ વસ્તુ બહુ ઇઝી થઈ જતી હોય છે, તો આ ટાઈમે તમે તવેથાનો યુઝ ન કરો એ બેટર છે. ચીપિયાથી તમે આરામથી તેને રોટલીની જેમ ફેરવી શકો છો, નહીં તો તમે તવેથાની સાથે પણ આ વસ્તુ આ પ્રોસેસ કરી શકો છો, કોઈ ઇશ્યુ નથી. પણ ચીપિયાથી આ તમને આસાની રહેશે. ઉપરથી તમે જોઈ શકો છો કે એક ક્રિસ્પી લેયર આવી ગયું છે, રાઈટ? આને તમે ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ ડીપ ફ્રાય કરવામાં પ્રોબ્લેમ એ જ છે કે જ્યારે તમે બધા જ પનીરને એકસાથે નાખશો તો તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે, અને તેલનું ટેમ્પરેચર ડાઉન થયા પછી પનીર એક તો તેલ પી લેશે, અને બીજી વસ્તુ કે જો ટેમ્પરેચર તમારામાં થોડું પણ ગડબડ થયું તો પનીર એકદમ રબર જેવું થઈ જવાની પ્રોબ્લેમ રહે છે. બરાબર, તો આમાં એ વસ્તુ બિલકુલ નહીં થાય, એના માટે આપણે એને શેલો ફ્રાય જ કરીશું. આપણે બાકી બધી સાઈડ ઉપરથી પણ એને શેકી લઈશું, એકદમ બ્રાઉન રંગ નથી આપવાનો આને. બરાબર, પનીરનું શેકાવવું બહુ જ જરૂર છે પનીર દો પ્યાઝામાં,
નહીં તો એનો જે ફ્લેવર છે એ નહીં આવે, કારણ કે શેકાવાથી એની અંદર એક સ્મોકી ઇફેક્ટ પણ ડેવલપ થતી હોય છે આ જે ઉપરનું જે લેયર છે એના લીધે, બરાબર, જે ડેવલપ નહીં થાય. તમે એમને કાચું પનીર નાખશો તો પનીરને આપણે ટુકડા ઊભા કરી લીધા છે એટલે એને ચારે બાજુથી પ્રોપર શેકવાના છે. આજુબાજુની સાઈડ તમારે વધારે શેકવાની જરૂર નથી, કારણ કે જે જ્યારે તમે પનીરને આડી રીતે આડું કરીને શેકતા હતા ત્યારે પણ બાજુની સાઈડ જે હોય છે તે પણ શેકાતી જ હોય છે. તો તમારે ઇવનલી એને રેન્ડમલી એને સ્પ્રેડ કરતાં કરતાં તમારે શેકવાના છે, બરાબર. આ રીતે જોઈ લેવાનું છે કે પનીરની કોઈ સાઈડ બાકી તો નથી રહી જતી ને, બરાબર. ફટાફટ તમારે એને ફેરવીને શેકવાના છે, બહુ વધારે ટાઈમ એને નથી રાખવાનો. દરેક સાઈડ ઉપર 10-15 સેકન્ડ રહેશે. બધા જ પનીરની ઓલમોસ્ટ બધી જ સાઈડ શેકાઈ ગઈ છે, એને બ્રાઉન એકદમ નથી થવા દેવાના, બરાબર. હવે આ સ્ટેજ ઉપર મારી પાસે ગરમ પાણી છે, બરાબર. એમાં મેં નમકને નાખીને નમક ઓગાળી દીધું છે. નવસેકું પાણી જે છે એમાં ડાયરેક્ટ જ આપણે પનીરના ટુકડાને નાખી દઈશું. એનાથી શું થશે કે નમકનો ફ્લેવર, જે નમકીન ફ્લેવર છે, એ પણ આવી જશે પનીરની અંદર. પ્લસ નમક અને ગરમ પાણીને લીધે પનીરના ટુકડા એકદમ સોફ્ટ થઈ જશે, રાઈટ. બીજી વસ્તુ કે જ્યારે તમે જે શેકો છો ત્યારે જો કોઈ વધારે પડતું શેકાઈ ગયું હશે તો પાણીમાં એનો ફ્લેવર ડિઝોલ્વ થઈ જશે, તો એનું કડવાશ પણ હશે ને એ થોડી ઓછી થઈ જશે. જો થઈ ગયો હશે તો એનાથી પણ તમે એ ઓછું થઈ જશે. જેમ કે આ ટુકડો છે તો એ થોડો વધારે છે, પણ અત્યારે ઇશ્યુ કરવાની એવી જરૂર નથી. આપણે અંદર બોળીશું તો એનો કડવાશ પાણી ખેંચી લેશે, બરાબર. તો આ રીતે આપણે બધા જ ટુકડાઓને અંદર નાખી દઈશું. હવે આ રીતે પનીરને આપણે છોડી દેવાનું છે, જ્યાં સુધી આપણને જરૂર નહીં પડે ત્યાં સુધી. તમે જો આગળના દિવસથી પ્રેપરેશન કરતા હોય આ સબ્જીની, તો આ પનીરને આ રીતે રાખીને તમે 1.5 કલાક સુધી રાખો અને પછી પાણીની બહાર કાઢી લો. અત્યારે આપણે તરત જ યુઝ કરીશું, તો 15-20 મિનિટ પછી ઓલમોસ્ટ એને યુઝ કરવાનું છે, તો ત્યાં સુધી રાખવાનું છે. પણ જો તમે પછી યુઝ કરવાના હોય તો આને 1.5 કલાકથી વધારે નથી રાખવાનું, નહીં તો વધારે પડતું ખારું થઈ જશે, કારણ કે અંદર આપણે નમક નાખેલું છે, બરાબર. તો આપણે એને સાઈડ ઉપર કરી લઈશું અને આપણી જે બાકીની જે પ્રેપરેશન છે એ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. હવે આ જ જે પેન છે ને એમાં ફ્લેવર છે પનીરનો, બરાબર. તો આપણે આ જ તેલમાં બનાવીશું, પણ આપણે આટલા બધા તેલની જરૂર નથી. તો આપણે જે થોડું તેલ છે ને જેટલું જરૂર છે એટલું જ રાખીશું અને બાકીનું તેલ આપણે કાઢી લઈશું, રાઈટ. તો આટલું જ તેલ આપણે અંદર રાખીશું અને ત્યારબાદ આપણે આટલા તેલ સાથે આ જ પેનમાં પ્રેપરેશન ચાલુ કરીશું. તો ગેસ ફરીથી ઓન કરી દેવાનો છે, બરાબર. ગેસ ઓન કર્યા પછી એની અંદર જશે બટર. બટર તમે ન નાખવું હોય તો પણ ચાલે, અહીંયા બટર હોવું જરૂરી નથી, પણ અહીંયા મને થોડી રિચનેસ જોઈએ છે એટલા માટે હું બટર એડ કરીશ, બરાબર. બટર બળી ન જાય એટલા માટે એને થોડું સાઈડ ઉપર કરીને આ રીતે હલાવી લેવાનું છે, જેનાથી બટર બળી ન જાય. ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો પર કરી દઈશું, કારણ કે તેલમાં આપણે જ્યારે ફ્રાય કર્યું એને લીધે ટેમ્પરેચર બહુ જ વધારે છે, રાઈટ. હવે એમાં થોડા આખા મસાલા જશે. આખા મસાલામાં એક કાળી એલચી, એક નાનો તજનો ટુકડો, કારણ કે આપણે ઓછી ક્વોન્ટિટી બનાવીએ છીએ. ત્યાર પછી જશે એક લીલી એલચી, નાની એલચી જે આવે છે તે, 5-6 મરી, બરાબર, અને એક 1/2 તમાલપત્ર, 1/2 તેજપત્તું, બરાબર. આટલી વસ્તુને આપણે 1/2 મિનિટ જેટલું સોતે કરીશું, જેનાથી શું થશે કે એનો ફ્લેવર બટરમાં એક્ટિવેટ થઈ જશે, રાઈટ. તો આ રીતે સરખી રીતે હલાવી લેવાનું છે જેનાથી એનો ફ્લેવર એક્ટિવેટ થઈ જાય. આ ટાઈમ ઉપર તમે એને ફરીથી મીડિયમ આંચ ઉપર, જેવું એનું ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય એટલે આપણે ફરીથી એને મીડિયમ આંચ ઉપર લઈ લઈશું, બરાબર. જેવી મસાલાની ખુશ્બુ આવવા માંડે 10-15 સેકન્ડમાં એની ખુશ્બુ આવવા માંડશે, એટલે કરીબન 2 જેટલા જે અનિયન જે છે એને મેં સ્લાઇસ કરેલા રાખેલા છે આ રેસીપી માટે, આટલી ક્વોન્ટિટી માટે, બરાબર. તો એ બધા જ એકદમ સ્લાઇસ કરેલા અનિયન છે એ જશે અંદર. આપણે પનીર 2 પ્યાઝ બનાવીએ છીએ, તો એક વખત આ પનીરનો આ જે પ્યાઝનો યુઝ છે એ આપણે એક વખત યુઝ કર્યો છે અહીંયા. તો આ જે પ્યાઝ જે છે એને આપણે સરખી રીતે ભૂનવાના છે,
સરખી રીતે શેકવાના છે. હલકા જો બ્રાઉન રંગ આવે છે ને ત્યાં સુધી, જેટલો બ્રાઉન આપણે બ્રાઉન પેસ્ટમાં કરેલો છે એટલો બ્રાઉન નથી કરવાનો, એક હલકો બ્રાઉન રંગ આવવાનો ચાલુ થાય અને સોતે થઈ જાય, સરખી રીતે સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે આને સોતે કરીશું. અત્યારે આ તમને વધારે લાગે છે પણ જ્યારે એ ધીરે 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 સોતે થશે એટલે એની અંદરનું વોટર કન્ટેન્ટ બહાર નીકળી જશે અને એની ક્વોન્ટિટી થોડી એની જાતે જ ઓછી થઈ જશે. આ સ્ટેજ ઉપર હમણાં જ મેં કીધું હતું એ રીતે કે થોડું આપણે નમક એડ કરીશું, જેનાથી શું થશે કે એનું પાણી બહાર જલ્દી આવશે અને જલ્દી કૂક થઈ જશે, રાઈટ. હવે આ સ્ટેજ ઉપર આપણે જે મસાલા અંદર નાખ્યા છે એ બહાર નથી કાઢવાના, એ એઝ ઇટ ઇઝ સબ્જીમાં જ સર્વ થશે, કારણ કે તેની સાથે એ ફ્લેવર પણ, એનો ફ્લેવર ઇન્ફ્યુઝ કરશે સબ્જીની અંદર, બરાબર. તો આ સ્ટેજ ઉપર તમે ફ્રી થઈને મસાલા નાખી શકો છો, એવું કંઈ ધ્યાન રાખવાની જરૂર નથી કારણ કે આપણે પાછા કાઢવાના નથી, બરાબર. અચ્છા, જ્યારે તમે મોટી ક્વોન્ટિટીમાં સબ્જી બનાવતા હોય ત્યારે મસાલાઓને શું કરવાનું છે કે મલમલનો જે ક્લોથ આવે છે અથવા તો ચીઝ ક્લોથ આવે છે એની અંદર નાખી અને એનું આખા મસાલાની પોટલી બાંધી દેવાની અને પોટલીને નાખવાની, કારણ કે જ્યારે તમે મોટી ક્વોન્ટિટીમાં બનાવતા હોય ત્યારે એક એક મસાલાને બહાર કાઢવું બહુ મુશ્કેલ છે. તો તમારે શું કરવાનું છે કે એ પોટલી નાખવાની છે, એ પોટલી તેલમાં પણ નાખશો તો એના કોઈ સાઇડ ઇફેક્ટ નથી, પાણીમાં પણ નાખશો તો એના કોઈ સાઇડ ઇફેક્ટ નથી એ કપડાના, મલમલના કપડાના, બરાબર. તો એનાથી કોઈ તમારે કોઈ ફ્લેવર પણ ખરાબ નહીં થાય, તો મલમલનું જ કપડું વાપરવાનું છે, બરાબર. તો એ કપડાને તમે નાખી, એ કપડાની પોટલી બાંધીને નાખી દેવાની છે અને એ પોટલી જ જ્યારે તમે કાઢી લેશો તો મસાલા બધા આપોઆપ નીકળી જશે, તો તમારે એક એક શોધવાની જરૂર નથી. તો આ એક ટીપ છે. શેફ, તમે આગળ જે રીતે વાત કરી કે અત્યારે આપણે પનીર સાથે પનીર દો પ્યાઝા બનાવીએ છીએ, એની સાથે અલગ અલગ રીતે બનતું હોય છે, તો એ કઈ કઈ વેજીટેબલ સાથે આપણે બનાવી શકીએ? સૌથી બેસ્ટ છે ભીંડી. ભીંડી દો પ્યાઝાની રેસીપી બહુ જ ખવાય છે, બરાબર. ત્યાર પછી છે ગોભી દો પ્યાઝા. ગોભી સાથે પણ એ બહુ મસ્ત જાય છે, જેમ કે ફ્લાવર છે, કોલીફ્લાવર સાથે પણ તમે મિક્સ કરીને, મિક્સ વેજીટેબલના મોટા મોટા ટુકડા કરીને, જે રીતે આપણે પનીર છે, જેમ કે ગાજર છે, કોલીફ્લાવર છે, એની સાથે પણ તમે બનાવી શકો છો. પછી એ રીતે તમે કોઈ પણ મોટા એવા વેજીટેબલનો યુઝ કરીને, બટાકાનો યુઝ કરીને, કે જેનું હાર્ડ ટેક્સચર રહેતું હોય, જે ગળી ન જતા હોય એવા સબ્જીઓનો યુઝ કરીને તમે બનાવી શકો છો. પણ ભીંડી બેસ્ટ છે. ભીંડી દો પ્યાઝા બહુ ઘણી બધી જગ્યાએ તમને મળતી પણ હોય છે, બહાર તમે જાઓ છો તો ભીંડી સાથે સેમ રેસીપીનો યુઝ કરીને તમે બનાવી શકો છો. પનીરની જગ્યાએ ભીંડીને તમારે, આપણે પનીરને ડાયરેક્ટ શેક્યું છે પણ ભીંડીમાં જ્યારે તમે બનાવો ત્યારે ભીંડીને નમક, લાલ મરચું અને થોડીસી હલ્દી સાથે અને થોડું ઓઇલ નાખીને એને મેરિનેટ કરવાની છે 10-15 મિનિટ સુધી, અને પછી એને અડકચરી શેકવાની છે, બરાબર. અને એમાં ઘણા બધા, મતલબ આપણે વધારે તેલમાં શેક્યું છે પનીરને, પણ જ્યારે ભીંડીમાં કરો ત્યારે વધારે તેલમાં એને નથી શેકવાની, ઓછા તેલમાં શેકવાની છે, બરાબર. તો આટલો જ ફરક છે ભીંડીમાં અને એમાં. કેટલાક લોકો ભીંડી ફ્રાય કરીને પણ નાખે છે, પણ તો એ રેસીપી પણ કંઈ ખોટી નથી. આપણે આ એક એવા ટાઈપની રેસીપી છે જેમાં તમે ઘણા બધા વેરીએશન્સ કરી શકો છો, રાઈટ. તો પ્યાઝને આપણે પૂરી તરીકે, પ્યાઝને આપણે એકદમ બ્રાઉન નથી કરવાના, રાઈટ. તો એ લેવલ આવી ગયું છે, રાઈટ. હલકા બ્રાઉન થઈ ગયા છે. આ સ્ટેજ ઉપર આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું. આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું 1 ટેબલ સોરી 1 ટીસ્પૂન જેટલું આદું અને 1 ટીસ્પૂન જેટલું લસણ. લસણ અહીંયા તમે વધારે નાખી શકો છો તમારી ઈચ્છા પ્રમાણે, જો તમને ગમતું હોય તો. પણ આપણે એક બેલેન્સ રેસીપી અત્યારે બનાવીએ છીએ, બરાબર. અને એની સાથે જ જશે ગ્રીન ચીલી. હું અહીંયા 1 ગ્રીન ચીલીને કાપે એટલી, ઝીણી ઝીણી કપાય એટલી ગ્રીન ચીલી નાખું છું, 1 ગ્રીન ચીલી જેટલી. તમને તીખું વધારે પસંદ હોય તો તમારે પ્રમાણે નાખી શકો છો, એનું કોઈ માપ છે નહીં, બરાબર. ગ્રીન ચીલી જેવી અંદર જાય કે 1-2 મિનિટ સુધી, જ્યાં સુધી જે કાચો ફ્લેવર જે આવે છે ગાર્લિક અને જિંજરનો એ ન થઈ જાય ત્યાં સુધી આપણે સોતે કરવાના છે એને, જેનાથી એનો કાચાપણું નીકળી જાય. તમે અત્યારે સ્મેલ કરી શકો છો કે જિંજરનો જે એકદમ સ્ટ્રોંગ ફ્લેવર આવે છે, બરાબર. તો એ ન આવવો જોઈએ ત્યાં સુધી આપણે એને શેકવાના છે. એકચ્યુઅલી દો પ્યાઝા જે છે એ કોઈ રેસ્ટોરન્ટમાં ઇવોલ્વ થયેલી રેસીપી નથી, એ ઢાબાઓમાં ઇવોલ્વ થયેલી રેસીપી છે, રાઈટ. તો એટલે જ એના વેરીએશન્સ વધારે છે કે ઢાબામાં કયા એરિયાના ઢાબામાં કઈ વસ્તુ અવેલેબલ હોય છે
એ પ્રમાણે સબ્જીઓ અને પનીર ને ઘણી બધી વસ્તુઓ નાખીને લોકો કુક કરતા હોય છે, બરાબર. પણ બેઝિક ગ્રેવી ટાઈપ કે તમે કે દો પ્યાઝા છે એની અંદર તમે અત્યારે પનીર એડ કર્યું છે, પણ તમને ગમતા જે રીતે તમે કીધું હાર્ડ વેજીટેબલ્સ તમે એડ કરીને બનાવી શકો, રાઈટ, બરાબર છે. એકાદ મિનિટ જેટલું સોતે થયા પછી એનો જે રો ફ્લેવર હતો એ બહાર જતો રહ્યો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે નાખી દઈશું ચોપ મસાલો. અહીંયા જશે 3/4 કપ જેટલો ચોપ મસાલો, બરાબર. આ આખો કપ છે, પણ આ 3/4 કપ જેટલો જ આપણે બનાવ્યો હતો, તો એ આખો આપણે નાખી દઈશું ચોપ મસાલો. ચોપ મસાલા સાથે આપણે એને પાછું સાંતળશું. ત્યારબાદ જશે 1/2 કપ જેટલી બ્રાઉન પેસ્ટ. આ ઓલમોસ્ટ 1/2 કપ જેટલી જ છે, બરાબર. તો બધી જ આપણે અંદર નાખી દઈશું. બ્રાઉન પેસ્ટ 1-2 ચમચી વધારે જાય તો પણ વાંધો નહીં, એનો ફ્લેવર પનીર દો પ્યાઝ સાથે ઓલમોસ્ટ બહુ સારો જતો જ હોય છે, બરાબર. તો તમને તમારી ઈચ્છા પ્રમાણે તમે બ્રાઉન પેસ્ટને નાખી શકો છો. બ્રાઉન પેસ્ટને પણ સારી રીતે મિક્સ કરી દેવાની છે આ મિક્સચર સાથે. એ પણ ઓલરેડી કુક્ડ છે, બસ આપણે મિક્સ કરવાની છે અને સરખી રીતે મિક્સ કરવાની છે જેનાથી ઇવનલી ફ્લેવર સ્પ્રેડ થાય, બરાબર. આ એક એકદમ રફ ટેક્સચરવાળી સબ્જી છે, એકદમ સ્મૂથ ટેક્સચર આનું નહીં હોય, બરાબર. હવે આપણે શું કરીશું કે આ મિક્સ થઈ ગયું છે બ્રાઉન પેસ્ટ અને પંજાબી ચોપ મસાલો આપણો, બરાબર. તો આ સ્ટેજ ઉપર આપણે 1/2 રેડ ગ્રેવી છે એ આમાં એડ કરીશું. 1/2 આપણે જ્યારે બીજી વખત કાંદાને કૂક કરીશું દો પ્યાઝામાં ત્યારે વાપરવાની છે, બરાબર. તો 1/2 જેટલી રેડ ગ્રેવી જે છે એ આપણે અંદર યુઝ કરીશું. અને આ સ્ટેજ ઉપર આપણે અંદર નાખીશું દહીં. સરખી રીતે આને મિક્સ કરવાની છે અને 1/4 કપ જેટલું આપણે દહીં નાખવાનું છે, રાઈટ. તો આ 1/2 કપ જેટલું દહીં છે એનું 1/2 આપણે એડ કરી દઈશું. બિલકુલ ચિંતા નથી કરવાની, દહીં નહીં ફાટે, બરાબર. અહીંયા અને ફાટી પણ જાય તો પણ કોઈ ઇશ્યુ નથી, કારણ કે એક રફ ટેક્સચરવાળી ગ્રેવી છે આ, તો કોઈ ઇશ્યુ નથી, બરાબર. પછીથી આપણે જ્યારે એને ફાઇનલ પ્રેપરેશન આપણે કરશું ત્યારે આપણે એનું એનું જે સ્મૂધનેસ છે એ આપણે કંટ્રોલમાં કરી લઈશું. પણ અત્યારે જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એ દહીંને કૂક કરવું, કારણ કે આપણે દહીંને કાચું નાખ્યું છે અંદર, બરાબર. તો આને કમસે કમ દહીંની જે કાચાપણું છે એ નીકળી જાય ત્યાં સુધી એને કૂક કરવાનું છે ધીરે ધીરે. હવે દહીં ન ફાટે એના માટે એક ટીપ આપું છું કે દહીંનું પાણી બને ને એટલું અંદર આપણે કાઢી નાખવાનું છે, બને તેટલું. કોઈ છલની તમારી પાસે હોય તો એની અંદર દહીંને મૂકો તો 10-1 મિનિટની અંદર એનું પાણી નીકળી જશે. અને પાણી કાઢ્યા પછી એને ફેંટી લેવાનું છે. જો તમે ફેંટ્યા વગરનું દહીં નાખશો તો તમારે એને મિક્સ કરવામાં પ્રોબ્લેમ આવશે અને એનું પાણી છોડશે જ. તો તમે જોઈ શકો છો કે એક લાઇટ બ્રાઉન રંગની જે ગ્રેવી થવી જોઈએ, આપણો જે મસાલો રેડી થવો જોઈએ એ થયો છે. સેમ આવો જ રંગ તમે કોઈ પણ સારા ઢાબામાં જશો તો તમને પનીર દો પ્યાઝનો જોવા મળશે. અત્યારે આને શેકવાનું છે આપણે કમસે કમ 2-3 મિનિટ સુધી. દહીંની કચાશ નહીં આવવી જોઈએ, નહીં તો દહીંનો જે ફ્લેવર છે એ મોઢા પર લાગશે અને બિલકુલ સારો નથી લાગતો, બરાબર. તો આપણું દહીં સરખી રીતે અંદર એનું કાચાપણું જતું રહ્યું છે, બરાબર. તમે એનું નિશાન શું છે કે હલકું જે તેલ જે છે આપણે અંદર નાખ્યું તો એ ધીરે ધીરે ઉપર આવ્યા માંડ્યું છે. તમે જોઈ શકો છો એની શાઇન. ક્વોન્ટિટી પ્રમાણે તે રહેતું બધું નથી એટલે દેખાશે નહીં, પણ તમને જ્યારે નરી આંખે જોશો ત્યારે તમને ખબર પડી જશે કે ધીરે ધીરે તેલ ઉપર આવવા માંડ્યું છે, બરાબર. હવે આ સ્ટેજ ઉપર આપણે અંદર પાવડર મસાલા એડ કરવાના છે હવે. પણ પાવડર મસાલા વધારે એડ નહીં થાય, કારણ શું છે એનું કે રેડ ગ્રેવીમાં પણ પાવડર મસાલા ઓલરેડી હતા જ. તો આપણે જે બાકીની વસ્તુ જે નાખી છે એના પ્રમાણના પાવડર મસાલા આપણે અહીંયા એડ કરીશું, રાઈટ. તો સૌથી પહેલાં જશે કશ્મીરી ચીલી પાવડર 1/4 ટીસ્પૂન જેટલો, વધારે નથી નાખવાનો. નામભરની હલ્દી નાખવાની છે, બહુ જ ઓછી, બરાબર. 1/4 ટીસ્પૂન જેટલો આપણે નાખી દઈશું ધાણા જીરું પાવડર, બરાબર. અને તેની સાથે જશે હલકો ગરમ મસાલો, બરાબર. આ દરેક વસ્તુને આપણે પાછી સાંતળવાની છે કરીબન 1 મિનિટ જેટલી. તમે જોઈ શકો છો કે દહીં બિલકુલ ફાટ્યું નથી, જરા પણ પાણી છૂટ્યું નથી, બરાબર. તો જેટલા તમને મેં સ્ટેપ કીધા છે એ પ્રમાણે જો તમે ફોલો કરશો તો દહીં કોઈ દિવસ નહીં ફાટે, અને દહીં ફાટી પણ જાય તો કોઈ ઇશ્યુ નથી. રાજસ્થાની કુકિંગમાં અને કશ્મીરી ક્વિઝિનમાં એમાં કોઈ એવું ઇન્ગ્રીડિયન્ટ આપણે યુઝ નથી કરતા કે દહીંને આપણે પાછળથી થીક કરી શકીએ, બરાબર. પણ પંજાબી ક્વિઝિનમાં છે ને
તમે દહીંને ઠીક કરી શકો એવા બધા ઘણા બધા ઇન્ગ્રીડિયન્ટ હોય છે, જેમ કે આમાં કાજુ છે, રેડ ગ્રેવીમાં પછી બ્રાઉન અનિયન પેસ્ટમાં કાજુ છે, તો દહીં ફાટી પણ જાય તો છેલ્લે એની જે થિકનેસ હોય છે એ કવર આપણે કરી શકીએ, મેન્ટેન કરી શકીએ, તો કોઈ ઇશ્યુ નથી. બસ એને જે કુકિંગ ટાઈમ છે એને આપણે પ્રોપરલી ફોલો કરવાનો છે, બરાબર. મસાલા, પાવડર મસાલા જે છે એ સરખી રીતે સકળાઈ ગયા છે. હવે આ સ્ટેજ ઉપર આપણે નાખી દઈશું પનીર. ઓકે, હું એક સ્પૂન લઈ લઈશ અને સ્પૂન બાય સ્પૂન આપણે પનીરની અંદર એડ કરી દેવાના છે. તમે પનીરનું જે ટેક્સચર જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગયું છે, બરાબર. તો સ્પૂનથી કાઢીને આપણે પનીર સીધું અંદર નાખી દઈશું. બે ચાર ટીપા પાણી જાય તો પણ કોઈ ઇશ્યુ નથી, બરાબર. એમાં ફક્ત પાણી જ છે, બીજું કંઈ છે નહીં. હવે આ પાણીને યુઝ તમે નહીં કરી શકો કારણ કે અંદર ઘણું બધું મીઠું છે, બરાબર. તો પનીરને નાખ્યા પછી આપણે એની અંદર સાદું પાણી એડ કરવાનું છે, બરાબર. આ એકદમ ડ્રાય છે, જો તો આના ફ્લેવરને આપણે પનીરમાં લાવો કઈ રીતે, તેની માટે કોઈ પણ એક મીડિયમ જોઈએ, ક્યાં તો પાણી ક્યાં તો તેલ. તેલ અહીંયા પોસિબલ નથી તો આપણે શું નાખવાનું છે, પાણી. તો પાણી સાથે ધીરે ધીરે એનો ફ્લેવર ડેવલપ થશે અને એ ફ્લેવર ક્યાં જશે, પનીરની અંદર. તો પાણી આપણે, પાણીનો કોઈ માત્રા છે નહીં, બરાબર. તમને જરૂર લાગે એટલા પ્રમાણે તમારે પાણી નાખવાનું છે, હલકા હાથે હલાવવાનું છે કારણ કે પનીર આ સ્ટેજ ઉપર બહુ જ સોફ્ટ છે, બરાબર. તો એ તૂટવું ન જોઈએ, તો આપણે હલકા હાથે એને હલાવવાનું છે અને જે ગ્રેવી છે એની કન્સિસ્ટન્સી મેચ કરવાની છે પાણી સાથે. આ સ્ટેજ ઉપર તમારે ફ્લેમ મીડિયમ કરી દેવાની છે, કોઈ ઇશ્યુ નથી કારણ કે પાણીનો ભાગ છે એટલા માટે આરામથી એ બળશે નહીં. એક આ રાઈટ આ ટાઈપની જે ગ્રેવી છે એ આપણી બનીને એકદમ ચંકી, તમને મેં કીધું હતું એ પ્રમાણે એકદમ ચંકી ટેક્સચર આવ્યું છે, એકદમ સ્મૂધ નથી, તમે જોઈ શકો છો, બરાબર. અને આ જ રીતે આપણે સોતે થવા દેવાના છે. હવે આ કન્સિસ્ટન્સીની આપણી ગ્રેવી હોવી જોઈએ, પણ આપણે આને કૂક કરીશું, બરાબર. તો હજી થોડું પાણી જશે કારણ કે પાણી ઉડશે, બરાબર. તો તમને જરૂર લાગે એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે, હું થોડું પાણી એડ કરીશ, બરાબર. અને આને કમસે કમ 5 મિનિટ સુધી છોડી દેવાનું છે. જે બધા જે ફ્લેવર છે પનીરની અંદર 5 મિનિટ કૂક થવાથી શું થશે, પનીરની અંદર બેસી જશે બધા ફ્લેવર, બરાબર. પનીરને આપણે અંદર એ કરી દઈશું અને 5 મિનિટ સુધી એને આપણે મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. એને બિલકુલ છેડવાની નથી, ઇનફ પાણી નાખવાનું છે જેનાથી નીચે સબ્જી ચોંટે નહીં. તો 5 મિનિટ આપણે એને છોડી દીધું હતું, બરાબર. તમે જોઈ શકો છો કે અંદરનો જે પાણી છે એ ધીરે ધીરે ઉડી ગયું છે અને ગ્રેવીની જે કન્સિસ્ટન્સી છે ને એ તમે જોઈ શકો છો કે એકદમ જે ભીનો મસાલો હોય ને એ રીતની પ્રેપરેશન આપણે તૈયાર હોવી જોઈએ. તો પનીર ઉપર મસાલો ચોંટવો જોઈએ એ રીતનું હોવું જોઈએ, બરાબર. તો પનીર ઉપર તમે ઇઝીલી મસાલો ચોંટે છે, તમે જોઈ શકો છો કે તમે જુઓ છો તો કોઈ પણ એક સ્પૂન ઉઠાવશો તો એની સાથે ઇવનલી કોટ કરેલું પનીર આવશે, બરાબર. અને પનીરને જે અંદર ફ્લેવર છે એ પણ બેસી ગયા છે. હજી પણ થોડું કૂક થશે તો ઓર એની ગ્રેવી સારી થઈ જશે. ત્યાં સુધી આપણે પનીર, આ જે દો પ્યાઝ છે એમાં અનિયન્સનો જે બીજો વઘાર જે આપણે કરવાનો હોય છે, જે બીજો તડકો મારવાનો છે એ કરીશું. તો એની માટે આપણે શું જોઈશે, તો સૌથી પહેલાં તો એને હીટ હાઈ કરવાની છે, હાઈ હીટ ઉપર રાખવાનું છે, એને વધારે કૂક નથી કરવાનું. સૌથી પહેલાં જે અનિયન નાખ્યા છે એનો પર્પઝ હતો કે અનિયનનો ફ્લેવર આપવો, બરાબર. અને અહીંયા આપણે અનિયનનું ટેક્સચર આપીશું, જ્યારે આપણે ખાતા હશો ત્યારે અનિયન ખાતા હોય જે ક્રંચ છે એ આપવાનો છે. એટલે એને હાઈ ફ્લેમ ઉપર આપણે કૂક કરીશું, બરાબર. તો કરીબન આપણે નાખી દઈશું 3-4 ટેબલ સ્પૂન જેટલું ઘી છે આપણી પાસે, એ અંદર આપણે એડ કરી દઈશું, બરાબર. ઘીને સરખી રીતે આપણે પીગળવા દઈશું. અહીંયા આપણી પાસે ઓલરેડી પીગળેલું ઘી છે, તમારી પાસે હોય તો એને પીગાળવું બહુ જરૂરી છે, જો હાર્ડ ટેક્સચર હોય તો, બરાબર. ઘીને ગરમ થવા દેવાનું છે. હવે બીજી એક વસ્તુ કે આ તડકો મારો એ પહેલાં જ જો તમારે કોઈ સ્વાદમાં ચેન્જ કરવો હોય તો અહીંયા કરી નાખો, તડકો માર્યા પછી કંઈ નહીં થાય, બરાબર. કારણ કે ઘીનો જે ફ્લેવર છે અંદર ઇન્કોર્પોરેટ થઈ જશે. અહીંયા તમને મીઠું કે મરચું કે કંઈ પણ ઓછું લાગે છે અથવા તો તમારે તમારી રીતે સ્પાઇસી કે કંઈ કરવું છે તો આ સ્ટેજ ઉપર તમે કરી શકો છો. મને અત્યારે કોઈ વસ્તુની જરૂર લાગતી નથી, મીઠું બરાબર છે, બધી જ વસ્તુ છે. તો આપણે અત્યારે કંઈ નાખતા નથી, પણ કંઈ પણ ઓછું વધતું જો તમારે કરવું હોય તો અહીંયા જ કરવાનું છે. તડકા પહેલાં જ કરી નાખવાનું છે, તડકા માર્યા પછી કંઈ નહીં થાય, બરાબર. તો ઘી આપણું બરાબર ગરમ થઈ ગયું છે. આ સ્ટેજ ઉપર આપણે સૌથી પહેલાં અંદર નાખી દઈશું 3 સૂકા મરચાં, બરાબર. ત્યારબાદ જશે
એક અડધું ટીસ્પૂન ભરીને, અડધું ટેબલસ્પૂન ભરીને જીરું, બરાબર. જીરું તમે તમારી રીતે વધારે, જો તમને પસંદ હોય તો જીરું વધારે પણ નાખી શકો છો. જીરું જેવું ચટકે એવું અંદર જશે. એક ચપટી જેટલી હિંગ, હિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ તડકામાં, બરાબર. ત્યારબાદ જશે ગ્રીન ચીલી. હું અહીંયા થોડી નાખું છું, એક ગ્રીન ચીલીને કપાય એટલી ગ્રીન ચીલી નાખું છું. તમે તમારી રીતે સ્પાઇસી જો તમારે કરવું હોય તો વધારે નાખી શકો છો. અને ત્યારબાદ જશે અનિયન્સ, જે આપણે ડાઇસમાં કટ કરેલા છે, બરાબર. અનિયન્સને આપણે ટોસ કરીશું. આને બહુ વધારે આપણે કૂક નથી કરવાના, જસ્ટ એક મિનિટ, એનાથી વધારે નહીં, બરાબર. હાઈ ફ્લેમ ઉપર એક મિનિટ આપણે કૂક કરીશું તો અનિયન્સ હલકા સોફ્ટ થઈ જશે પણ એનું ક્રંચ નહીં જાય, બરાબર. સેમ વસ્તુ ચીલીસ, જે ચીલીસમાં પણ બાઈટ રહેશે, બરાબર. તો અનિયન્સને આપણે ટોસ કરવાના છે. ફ્લેમ હાઈ રાખવાની છે, સ્લો બિલકુલ નથી રાખવાની. સાથે આ અનિયનના ભાગનું આપણે નમક નાખી દઈશું એક ચૂટકી, કારણ કે બરાબર. હલકા સોતે થઈ ગયા છે. હવે જે બાકીની રેડ ગ્રેવી આપણે બચાવીને રાખી હતી ને, એ જશે આની અંદર, બરાબર. એને સરખી રીતે હલાવવાનું છે અને તરત જ આ જે પનીર થાય છે એની ઉપર નાખી દેવાનું છે. રાઈટ, ઘીના લીધે એક સરસ સ્મેલ અને ફ્લેવર, સ્મેલ અને ફ્લેવર આવશે એની ઉપર, જે તરી છે એ પણ તમારે, અને એક ઢાબાવાળી ફિલિંગ પણ આવશે તમને, બરાબર. હવે એને સરખી રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. એને લીધે કન્સિસ્ટન્સી થોડી ઓર ઢીલી પણ થઈ ગઈ છે, જે ગ્રેવીવાળો જે ફીલ આવવો જોઈએ એ પણ આવી ગયો છે, બરાબર. એને સરખી રીતે તમારે મિક્સ કરી દેવાનું છે. તો દો પ્યાઝવાળી ફિલિંગ તમને હવે આવતી હશે, બરાબર, કે અનિયન્સના મોટા મોટા ટુકડા તમને દેખાય છે, પનીરના ટુકડા દેખાય છે, સાથે એકદમ સ્વીટ અનિયનની ફ્લેવરવાળી જે ગ્રેવી છે આપણી એ પણ રેડી છે. બસ આને વધારે ને એક મિનિટ જેટલું આપણે થવા દઈશું, જેનાથી તડકાનો જે સ્વાદ છે અંદર બેસી જાય, બરાબર. અને દેટ્સ ઇટ, આપણી જે પનીર દો પ્યાઝ સબ્જી છે એ ઓલમોસ્ટ રેડી છે. આમાં તમે ધાણા નાખી શકો છો પણ હું નથી નાખતાનું કારણ એ છે કે જે ફ્રેશનેસ જે મળે છે ને એના લીધે થોડું હલકું ડાઉન જતું રહે છે, તો મારા માટે આ પરફેક્ટ છે, બરાબર. તમે ધાણા એડ કરી શકો છો, ક્રીમ પણ નાખી શકો છો, પણ ક્રીમ ન નાખવાનું કારણ પણ એ જ છે કે ક્રીમને જે સ્મૂધ, એક જે સ્મૂધ ટેક્સચર હોય છે ને એના લીધે જે આપણે જે ટેક્સચર અંદર ક્રિએટ કર્યા છે, આપણે જે ફ્લેવર ક્રિએટ કર્યો છે ને એ હલકો લૂઝ થઈ જાય છે. તો આપણે ક્રીમ પણ આમાં એડ નહીં કરીએ. અને બીજી વસ્તુ, આપણે ક્રીમ નથી એડ કરતા, એના લીધે આ સબ્જી હેવી પણ નથી, તો તમે ખાઈ પણ શકો છો, બરાબર. આ તમને લાગે છે આમાં ખાલી હેવી વસ્તુ ખાલી એક જ છે, પનીર. પનીર, બાકી બધું આપણે નોર્મલ સબ્જીઓને યુઝ કરીને જ બનાવ્યું છે, બરાબર. તો દેટ્સ ઇટ, આપણી પનીર દો પ્યાઝ જે છે એ બનીને રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈશું. તો સર્વ કરવા માટે આપણી પાસે એક સરસ મજાની પ્લેટ છે. સૌથી પહેલાં તો નીચે સાઈડ હું ગ્રેવી પાથરી દઈશ, બરાબર. જ્યારે પણ સર્વ કરો ને તો થોડી સ્ટાઇલિશ રીતે સર્વ કરવી, તો આંખોને પણ જોવા ગમે, બરાબર. તો નીચે આપણે એકદમ ગ્રેવી પાથરી દઈશું, બરાબર. હવે એની ઉપર આપણે પનીરના ટુકડા મૂકીશું. જેટલો એના ફ્લેવર્સ ટેસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એટલું સરસ એનું પ્રેઝન્ટેશન પણ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે ખાઈએ તો પછી છે, પહેલાં તો આપણે શું કરીએ, જોઈએ, બરાબર. અને સાયન્સ એવું કહે છે કે સારું ફૂડ જો તમે જુઓ તો દેખાવ જેટલો સારો હોય ને એટલું બાકી બધી ફિલિંગ પણ સારી આવે, ટેસ્ટનું પણ કે એવું જ છે, બરાબર. આપણા બધા ટુકડા જે છે ઉપર સર્વ થઈ ગયા છે, બાકીની જે ગ્રેવી બચેલી છે અને આપણે આજુબાજુ સર્વ કરી દઈશું. ચાર જણા માટે આ ઇનફ સબ્જી છે. તો જે મેં રેસીપી આપી છે એને તમારા ઘરમાં છ જણા હોય અથવા તો આઠ જણા હોય તો એ પ્રમાણે મલ્ટિપલ કરી અને તમે બનાવશો તો તમારું કંઈ પણ વસ્તુ વધશે નહીં. ઉપર આ જે પ્યાઝ જે છે એને આપણે રાખી દઈશું, જેટલા પણ પ્યાઝ દેખાય છે એને. સાથે આપણે
મરચા ઉપર મૂકી દઈએ છીએ જેનાથી સારું પ્રેઝન્ટેશન આવે. હવે મારી પાસે અનિયન્સ રાઉન્ડર્સ છે તો એને વચ્ચેથી આ રીતે કાઢી નાખવાના છે જેનાથી શું થશે એક હોલો રાઉન્ડર રેડી થશે બરાબર. તો એને આપણે આ રીતે સજાવી લઈશું જેનાથી અનિયન્સ આપણે લો પ્યાઝા બનાવ્યા છે તો અનિયન્સવાળો લુક આવે બરાબર. એક રેન્ડમ આપણે મૂકવાના છે, જરૂરી નથી કે તમે કોઈ સજાવીને મૂકો બરાબર. અહીંયા રેન્ડમલી એને પ્લેસ કરી દઈશ આ રીતે. એન્ડ ડન, આપણું પનીર દો પ્યાઝા બનીને રેડી છે. મજાની રેડ ગ્રેવી, બ્રાઉન અનિયન પેસ્ટ અને પંજાબી ચોપ મસાલો શીખ્યા અને એમાંથી આપણે શીખ્યા પનીર દો પ્યાઝા. આ સબ્જી તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને અમને આ વિડીયોના કમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આ રેસીપી કેવી લાગી. આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને જો હજુ સુધી તમે અમારી ગુજરાતી રસોડુની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો. તો શેફ શ્રેયસ, તમે અમારા ગુજરાતી રસોડુના રસોડે આવીને સરસ મજાની પંજાબી સબ્જી અમારા દર્શકોને શીખવી એ બદલ ગુજરાતી રસોડુ તરફથી તમને આ ગિફ્ટ. જો તમે તમારી રેસીપી અમારા ગુજરાતી રસોડુના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસીપી અને તેના ફોટા અમને અમારા વોટ્સએપ નંબર 8238234001 પર મોકલી આપો અથવા તમે તમારી રેસીપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે recipe@gujaratirasodu.com. Bye.